શ્રી મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સંક્ષિપ્તમાં ગરુડ પુરાણ જેમાં સોળ અધ્યાય છે અને સત્તરમાં અધ્યાયમાં સાંભળશું ગરુડ પુરાણનું મહાત્મય જેને સાંભળવા માત્રથી જ મનુષ્યના પાપ નષ્ટ થાય છે અને પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન વેદવ્યાસજી રચિત અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે ગરુડ પુરાણ જેમાં પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનું વર્ણન કરવામાં આવ્યું છે માનવ જીવનમાં જે અમૂલ્ય દેહ પ્રાપ્ત થયો છે તેનો સદુપયોગ કેવી રીતે કરવો ધર્મપરાયણ રહીને સ્વર્ગ સુખ અથવા તો મુક્તિના અધિકારી કેવી રીતે બનવું તથા જે મનુષ્ય પાપ કરે છે તે પાપી આત્માનું શું થાય છે તથા તે કેવા દુઃખ મરણ પછી ભોગવે છે તેનું વર્ણન નરકનું વર્ણન કરવામાં આવ્યું છે એવું આ ગરુડ પુરાણને સાંભળવા માત્રથી જ પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા ભાદ્રપક્ષના સોળ દિવસ શ્રાદ્ધ પક્ષમાં છે મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ સાંભળાય છે અને અમાવસ્યા પૂર્ણિમાના દિવસે પણ ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સંક્ષિપ્તમાં સંપૂર્ણ ગરુડ પુરાણ સાંભળવાના છીએ તો બોલો ભગવાન નારાયણની જય ગરુડ ભગવાનની જય ગરુડ પુરાણ અધ્યાય પહેલો પાપીઓના દુઃખનું વર્ણન નરકનું વર્ણન શ્રી વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે ભગવાન રૂપી વૃક્ષનું ધર્મ જ દ્રઢ મૂળ છે વેદ શાખાઓ છે યજ્ઞ પુષ્પ છે અને મોક્ષ ફળ છે એવા મધુસૂદનને નમસ્કાર છે નેમિસારણ્યમાં સોનક આદિ ઋષિ મુનિઓએ સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી હજાર વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો તે સમયે તેમણે સુતજીને પૂછ્યું હે સુતજી મહારાજ આપે અમને સુખદ દેવ માર્ગ કહ્યો હવે અમને ભયપ્રદ યમ માર્ગ કહો આથી સુતજી બોલ્યા હે ઋષિઓ પાપી પુરુષોએ દુઃખ આપનાર યમ માર્ગને શ્રી ભગવાને ગરુડને જેમ કહ્યું હતું તે હું આપને જણાવું છું તે તમે સાંભળો એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું ગરુડે ભગવાન શ્રી હરિને કહ્યું હે પ્રભુ આપે અમને ભક્તિ માર્ગ તો કહ્યો પરંતુ હવે પાપી જીવ પાપી મનુષ્યોની સી ગતિ થાય છે તે પણ જણાવો ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ હવે તને હું દુર્ગમ યમ માર્ગ કહું છું તે તમે સાંભળો જે પાપી નિર્દય પર સ્ત્રી ગમન કરનારો હોય પરધનનો લાલચુ હોય હંમેશા માયામાં રચ્યો પચ્યો રહે છે તે નરકમાં પડે છે પૂર્વે સંગ્રહેલા કર્મોથી માનવી બાલાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે તે સમયે સુખ દુઃખ ભોગવવા તે વ્યાધિગ્રસ્ત બને છે તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે છતાં પણ સાંસારિક માયા તેનાથી મુકાતી નથી અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે વૃદ્ધાવસ્થામાં અશક્તિ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે જઠરાગની મંદ પડી જાય છે નાડીઓ કફથી ભરાઈ જાય છે અને નેત્રો મોટા થઈ જાય છે આવી હાલતમાં તે પથારી વસ બને છે તે સમયે તેને જ્ઞાન થાય છે સત્ય સમજાય છે છતાં તે કંઈ બોલી શકતો નથી આવા સમયે યમદૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજર થાય છે તેના વાળ એકદમ વિખરાયેલા ભયાનક લાગે છે કાગડાના પીછાની જેમ કાળા વાંકું મોઢું ઉધારદાર નખવાળા અને ભયાનક નેત્રવાળા હોય છે આ યમદૂતને જોઈને માનવીને વિચ્છીની દંશ વેદના થાય છે ત્યારે મુખમાંથી ભીણ નીકળે છે અને દડડતી લાળ જોઈને પાપી માનવી મળદ્વારે પહોંચી જાય છે અંગૂઠા જેવડા શરીરવાળા જીવને યમદૂતો પકડીને યમલોકમાં લઈ જતી વખતે તેમની નરકના દુઃખોને વર્ણવતા ધમકાવતા મારતા મારતા યમમાર્ગ લઈ જતા તે જીવ પોતાના સ્નેહીઓનું રુદન સાંભળીને હાય હાય કરે છે તે યમમાર્ગમાં જતા રસ્તામાં કૂતરાઓ કરડે છે ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર તે કોરડાઓનો માર ખાતા ખાતા છાંયડા વગરના માર્ગે તેને ચાલવું પડે છે બે ત્રણ મુહૂર્તમાં જ માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે ત્યાં તેને ભયાનક નરક કુંડો બતાવવામાં આવે છે તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેને તેના જળ દેહ જ્યાં પડેલો છે તેની પાસે લાવવામાં આવે છે ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે પરંતુ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી તે અહીં ઘણો પીડાઈ રહ્યો હોય છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે હે ગરુડ તે સમયે તે જીવ પોતાના પુત્ર આદિએ જે અંત સમયે આપેલ પિંડ અને દાનનું જીવ ઉપભોગ કરે છે તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ જો તેમ ના કરવામાં આવે તો તે જીવ પિસાજ રૂપે દુઃખથી પીડાતો ઘણો સમય ભમ્યા કરતો રહે છે પાપોને તે ભોગવ્યા કરે છે આથી કરીને તેના વંશ જોઈએ તેની પાછળ પુણ્ય અને શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરવી જોઈએ દિવસ પિંડ આપવા જોઈએ તે આપેલ પિંડના ભાગ થાય છે બે ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે ત્રીજો ભાગ યમદૂતો લે છે અને ચોથો ભાગ પ્રેત જીવન દેહ પામે છે પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક બીજા દિવસના પિંડથી ડોક અને ખભા ત્રીજા દિવસના પિંડથી છાતી ચોથા દિવસના પિંડથી બરડો પાંચમા દિવસના પિંડથી નાભી છઠ્ઠા દિવસના પિંડથી કેળ અને ગુપ્ત સ્થાન તથા સાતમા દિવસના પિંડથી નાડીઓ આઠમા તથા નવમા દિવસના પિંડથી જાંઘો પગો તથા દસમા દિવસના પિંડથી તેને ક્ષુધા લાગે છે પછી અગિયારમા અને બારમા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ એક હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે તેમ તેને વર્તવું પડે છે આ યમ માર્ગ વેતરણી નદી સિવાય એક હજાર લાંબો છે આમ રાત દિવસ ગણતા તેને સોળ નગરો વટાવવા ચાલવા પડે છે આમાં તેને સુડતાલીસ દિવસ થાય છે તે નગરોના નામ આ પ્રમાણે છે પહેલું છે સૌમ્યપુર બીજું છે સૌરીપુર ત્રીજું છે નગેન્દ્ર ભવન ચોથું છે ગંધર્વ પાંચમું છે સેલાગમ છઠ્ઠું છે ક્રોંજ સાતમું છે ક્રૂરપુર આઠમું છે વિચિત્ર ભવન નવમું છે બહવાપદ દસમું છે દુઃખદ અગિયારમું છે નાના ક્રંદપુર બારમું છે સુતપ્ત ભવન તેરમું છે રૌદ્રનગર ચૌદમું છે પયો વર્ષણ પંદરમું છે સીતાઢ્ય સોળમું છે બહુભીતિ આટલા નગરો વટાવીને યમપુરી આવે છે યમપાસમાં બંધાયેલ તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા યમલોકમાં જાય છે આમ ભગવાન શ્રીહરિએ ગરુડને આ પેલા અધ્યાયની કથા સંભળાવી કે પિતૃ તર્પણ પિતૃદાન તથા પિતૃ શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ આપણા પિતૃઓના નિમિત્તે કરેલું આ પુણ્ય કાર્યથી પિતૃને જે તર્પણ મળે છે તેનાથી પિતૃદેવતા સુભાષિષ આપણને આપે છે અને આપણું તથા આપણા ઘરના સર્વેનું કલ્યાણ નિશ્ચિત થાય છે સ્વર્ગસ્થ જીવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેની વેદનાનો અંત આવે છે આમ ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ થાય છે ઓમ પરમાત્મને નમો નમઃ ઈતિ શ્રી ગરુડ પુરાણી પ્રથમો અધ્યાય હવે આપણે સાંભળીએ અધ્યાય બીજો યમ માર્ગનું વર્ણન તથા શ્રાદ્ધનો મહિમા ગરુડજી ભગવાનને પૂછે છે હે કેશવ યમકનો માર્ગ કેટલો દુઃખદાયી છે તે તમે મને કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે ગરુડ યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે તે સાંભળતા તમે કંપી જશો આ યમલોકમાં વૃક્ષોની છાયા નથી તેમજ અન્ન આદિ વસ્તુઓ તેમજ જળ નથી આ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે કે પ્રલય થવાનો હોય યમ માર્ગે જતા પ્રેત કાંટા વડે સિંહ વાઘ વરુ કૂતરા વડે કરડાવવામાં આવે છે કેટલેક સ્થાને તો વિચ્છીઓ પણ કરડે છે કેટલેક સ્થળે અગ્નિ દઝાડે છે આ માર્ગમાં ધારદાર પાંદડાવાળું પત્ર નામનું વન બે હજાર યોજનના વિસ્તારમાં ફેલાયેલું છે આ વનમાં ઘુવડ મધમાખીઓ કાગડા અને મોટા ઢાંસ આવેલા છે ત્યાં નિરંતર દાવાનળ સળગ્યા કરે છે અહીંથી પસાર થતા પાપી પ્રેતને ઘણું દુઃખ સહેવું પડે છે ધારદાર પાંદડાથી તેનું શરીર ઘવાય છે છેદાઈ જાય છે કોઈ વખત અંધકૂપમાં તો કોઈ વખત પર્વત પરથી ગબડી પડે છે અણીવાળા ખીલાઓ ખાતો ખાતો તે જળમાં કાદવ કીચડમાં પડે છે દઝાડતી રેતી અંગારા જેવા ઢગલા બાળતા તામ્રમય પ્રદેશોમાંથી પસાર થવું પડે છે ઘણી વખત અગ્નિની વજ્રની પાષાણની વૃષ્ટિ પણ થાય છે ક્યારેક રક્તની ઉના પાણીની અને કાદવની વૃષ્ટિ થાય છે ઘણે સ્થળે મોટી ઘોર ગુફાઓ છે તેમાં અંધકારમાં દાખલ કરવામાં આવે છે ક્યાંક પરુ અને રક્તભર્યા ક્યાંક વિષ્ટાભર્યા કુંડ છે તેમાં અનિચ્છાએ રહેવું પડે છે યમલોક જવાના માર્ગમાં પરુ અને રક્તથી ભરેલા સો યોજન લાંબી વેતરણી નદીઓ આવેલી છે આ નદીની મોટા હાડકાવાળી ભેખડો છે માંસનું કીચડ અને વાળ સેવાળ રૂપે છે આ નદીની આસપાસ મોટા મગરો સોયની અણી જેવા કીડાઓ વજ્ર જેવી ચાંચવાળી ગરોળીઓ કાગડાઓ સરપો વિછીઓ માછલાઓ કાચબાઓ માંસ ખાનાર જીવજંતુઓ મોટા પ્રમાણમાં છે આવી ભયાનક નદીમાંથી પાપીએ પસાર થવાનું હોય છે ત્યારે પાપી ભાઈ પુત્ર મા બાપને યાદ કરીને પોકાર પાડે છે રડે છે નદી તરતા પાપીને ભૂખ તરસ લાગે છે ત્યારે તેને રક્તપાન કરવું પડે છે મોટા બમડોમાં તે ડૂબી જાય છે યમદૂતો આ પાપીને બીજે કિનારે લઈ જવા માટે દોરડાથી બાંધીને ખેંચે છે કેટલીક વખત લોખંડની સાંકળો વડે બંધાઈને લોખંડનો ભાર ખેંચતા ચાલવું પડે છે આ વખતે તે પોતાના કર્મોને યાદ કરતો દુઃખી થાય છે ત્યારે તેને ભાન થાય છે કે મોટા પુણ્યના બળે મને મનુષ્ય અવતાર મળ્યો હતો છતાં મેં સત્કર્મ દાન હવન તપ પૂજન કર્યા નહીં સત્સંગ પરોપકાર તીર્થયાત્રા આદિ કરી નહીં આમ મેં મારો જન્મ નિરંતક કરી નાખ્યો તેથી કરીને મારી સ્થિતિ આ રીતની થવા પામી છે પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે તે જાણવા છતાં પતિવ્રત ધર્મ પાડ્યો નહીં વૃદ્ધ સાસુ સસરા ગુરુજીની મર્યાદા પ્રતિષ્ઠા જાળવી નહીં પતિનું મૃત્યુ થતાં ઈશ્વર ભક્તિ કરી નહીં 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 કર્યા આવા બધા દુષ્કર્મો મારે હાથે થવાથી હું દુઃખી થાવ છું તે અઢારમા દિવસે સૌમ્યપુરમાં જાય છે અહીં નગરમાં પ્રેતોનો મોટો સમૂહ તે જુએ છે અહીં પુષ્પભદ્રા નામની નદી અને રમણીય વડ છે ત્યાં તે આરામ કરવાના આશયથી થોભે છે અને પોતાના પરિવારને સંભાળે છે તે વખતે યમદૂતો તેને મુદગર વડે મારતા કહે છે તું અત્યારે જેને યાદ કરીને શોક કરે છે તેમાંનું કોઈ અહીં હાજર નથી તે જે કર્મો કરેલ છે તે હવે તું એકલો ભોગવ અને આગળ ચાલ હે જીવ તું યમના પરાક્રમને જાણતો નથી યમદૂતોના બળને જાણતો નથી યમયાતના ન થાય તેવા કર્મ પણ જાણતો નથી જે વાતની નાના બાળકોને જાણ છે તેની પાસેથી પણ તે કંઈ શીખવા પ્રયત્ન કર્યો નથી પુરાણોમાંથી બ્રાહ્મણોથી પણ આ વાત જાણી નથી આમ કહી યમદૂત મુદગરોથી તેને મારે છે જીવ મૂર્છિત થઈને નીચે પડી જાય છે પછી ઉઠીને ભાગવા પ્રયત્ન કરે છે ત્યારે યમદૂતો તેને ઢસડીને ખેંચે છે તે સ્થળે પોતાના પુત્ર પોત્રાદિ આપેલા માસિક શ્રાદ્ધના પિંડને ભક્ષીને જીવ આગળ સૌમ્યપુરના માર્ગે ચાલે છે આ નગરમાં યમ જેવો જંગલ નામનો રાજા છે આ નગરમાં તે ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ગ્રહણ કરે છે અને ત્યાંથી તે આગળ વધે છે ત્યાર પછી જીવ જલ્દીથી નગેન્દ્ર ભવનમાં જાય છે ત્યાં ભયાનક અસીપત્રનું વન આવે છે અહીં ત્યાંના નિર્દય જીવો તેને દોરડાથી ખેંચે છે અહીં બે મહિને મહામુશ્કેલીએ પહોંચે છે અહીં તેના પરિવારે આપેલ અન્ન વસ્ત્રદાનનો ઉપભોગ કરે છે પછી યમદૂતો તેને આગળ ખેંચી જાય છે ત્યાં ત્રણ મહિના પૂરા થાય છે હવે તે જીવ ગંધર્વપુર પહોંચે છે અહીં માસિક શ્રાદ્ધમાં આપેલ જળ પિંડનો સ્વીકાર કરી આગળ વધે છે પછી જીવ ચોથે મહિને શૈલા ગામ પહોંચે છે અહીં તેના ઉપર પથ્થરોની વર્ષા થાય છે અહીં ચોથા મહિનાના શ્રાદ્ધમાં અપાયેલા અન્નદાનનો ઉપભોગ કરે છે પાંચમા મહિને કોચનગરમાં પહોંચે છે અહીં તે પાંચમા માસના શ્રાદ્ધના પિંડોનો ઉપયોગ કરે છે ત્યાર પછી તે જીવ કુપુરે પહોંચે છે અહીં પહોંચતા સાડા પાંચ માસે અપાયેલ પિંડનો ઉપયોગ કરે છે ત્યાર પછી તે વિચિત્ર ભુવનમાં પહોંચે છે અહીં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરતો હોય છે તે ઘણો ભયાનક હોય છે તેને જોતા પ્રાણી નાસી જાય છે ત્યાંના નોકા હાકનારા આવે છે અને કહે છે જો તે કોઈ દાન પુણ્ય કર્યું હોય ગોદાન કર્યું હોય તો આ નોકામાં આવી જા તને પાર કરાવીશું ત્યારે જીવ કહે છે મેં કાંઈ પણ દાન પુણ્ય કર્યું નથી તે સમયે નદીમાં પૂર આવે છે જીવ પરેશાન થાય છે તે કાદવમાં ફસાઈ પડે છે ત્યારે યમદૂતો અંકોળી ભરાવીને તેને ખેંચીને સામે પાર લઈ જાય છે તે વખતે જીવ છઠ્ઠા મહિનાના દત્ત શ્રાદ્ધ વડે પોતાની ભૂખ સંતોષે છે છતાં તેને તૃપ્તિ થતી નથી તે રડતો રડતો આગળ વધે છે ત્યારે સાતમા મહિનાની શરૂઆત થાય છે તે બ્રહ્મા બ્રહ્માપદપુરમાં પહોંચે છે અહીં સાતમા માસમાં આપેલ પિંડનો ઉપભોગ કરે છે પછી તે દુઃખદ નામના નગરમાં પહોંચે છે અહીં આઠમા માસમાં પિંડનો ઉપભોગ કરે છે પછી તે નવમા માસને નાનકંદ નગરમાં પ્રવેશતા ભયાનક અવાજ કાઢનાર ક્રંદગણને જોઈને દુઃખી થાય છે દસમા માસે સુતપ્ત નામના નગરમાં પ્રવેશ કરે છે ત્યાં તે પિંડ અને જળનો ઉપયોગ કરવા છતાં પણ તેને સુખ મળતું નથી અગિયારમા માસે તે રૌદ્રપુર પહોંચે છે અહીં પિંડનો ઉપયોગ કરીને સાડા અગિયાર માસે પયો વર્ષણ નગરમાં પહોંચે છે અહીં તેને મેઘ પરેશાન કરે છે અહીં ન્યૂનિયાધિક માંસના શ્રાદ્ધનો ઉપયોગ કરે છે બારમા માસે એટલે કે વર્ષ થાય ત્યારે સીતાઢ્ય નગરમાં જાય છે ત્યાં તેને સખ્ત ઠંડી પરેશાન કરે છે ઠંડી અને ભૂખથી પીડિત જીવ દસેય દિશાઓમાં જુએ છે કે મારો કોઈ બંધુ મને મદદરૂપ થાય તેમ છે કે નહીં ત્યારે યમદૂત કહે છે તારું એવું કોઈ પુણ્ય નથી જેથી તું આ દુઃખમાંથી મુક્ત થઈ શકે વાર્ષિક શ્રાદ્ધનો ઉપયોગ કરીને જીવ યમલોક નજીક જાય છે ત્યાં તે પિંડથી થયેલ એક હાથ ઊંચાઈના દેહનો ત્યાગ કરે છે પછી અંગૂઠા જેવડા દેહને ધારણ કરીને લિંગ દેહમાં કર્મોની સજા ભોગવવા માટે યમદૂતો સાથે જાય છે ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ જેણે દાન કરેલ નથી તે દુઃખ પામે છે યમપુરીને ચાર દરવાજા છે તેમાંના એક દક્ષિણ દરવાજેથી તેને લઈ જવામાં આવે છે અહીં તેને ભૂખ તરસ સતાવે છે છતાં યમદૂતો તેને આગળ ધકેલે છે આમ કહીને શ્રી હરિભગવાને આ ગરુડ પુરાણનો અધ્યાય ગરુડને કહી સંભળાવ્યો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો યમ માર્ગ નિરૂપણ નામ દ્વિતીય અધ્યાય સમાપ્ત તો મિત્રો આપણે સાંભળ્યો સંક્ષિપ્ત ગરુડ પુરાણનો અધ્યાય હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય વર્ણન ગરુડજી ભગવાન નારાયણને પૂછે છે હે કેશવ યમ માર્ગના દુઃખોને સહન કર્યા પછી તે જીવને બીજા કયા કયા દુઃખો પડે છે તે મને આપ જણાવો ત્યારે ભગવાન નારાયણ કહે છે હે ગરુડ હવે તને હું હૃદયા ઘાત જેવું નર્કનું આદિથી અંત સુધીનું વર્ણન કહું છું તું સાંભળ હે ગરુડ બહુ ભીતિપૂરથી આગળ યોજનના વિસ્તારવાળા યમનગર અંગે જણાવું છું જીવ યમનગરે પહોંચતા જ અતિ કલ્પાંત કરે છે ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે દ્વારપાલ તે જીવના સારા નશા કર્મો ચિત્રગુપ્તને જણાવે છે

આ બધા શ્રવણ શ્રવણી બધું જાણતા હોવાથી તે ચિત્રગુપ્તને કહે છે ત્યારે તેઓ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે તેઓ પાપી જીવ માટે દુખ આપનાર બને છે જીવના બધા કર્મો સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ આકાશ ભૂમિ જળ અંતરાત્મા યમ દિવસ રાત્રિ બંને સંધિકાળ જાણતા હોય છે યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે ત્યારે તે પોતાનું ઉગ્ર રૂપ પ્રગટ કરે છે તે સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ તેવું ભયંકર રૂપ ધારણ કરે છે ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે ત્યારે ચિત્રગુપ્ત જીવને પૂછે છે હે પાપી જીવ તે અહંકારમાં આવીને ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલા છે તેથી સજા ભોગવવા માટે હવે કેમ કાપી રહ્યો છે ચિત્રગુપ્તનું કથન સાંભળીને જીવ રડતો રડતો બંધ થાય છે ત્યારે ધર્મરાજ યમરાજ તેના કર્મો અને સજા જણાવે છે ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા માટે જણાવે છે ભગવાન શ્રી હરિવિષ્ણુ ગરુડને કહે છે હે ગરુડ યમરાજની આજ્ઞાને અનુસરનારા ચંડ પ્રચંડ દૂતો તે જીવને નરકમાં લઈ જાય છે એ નરકની પાસે પાંચ યોજન વિસ્તારવાળું અને એક યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ જેના ઉપર અનેક પાપી જીવો લટકેલા રહે છે તે અગ્નિ સમાન તેજસ્વી સીમળના ઝાડ પાસે લઈ જઈને તે જીવને સાંકળથી બાંધીને લટકાવીને માર મારવામાં આવે છે ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે પરંતુ યમદૂતો તો તેની વાત ન સાંભળતા લોખંડના શસ્ત્રોથી માર્યા જ કરે છે ઘણો માર પડતા જીવ બેશુદ્ધ થઈ જાય છે ત્યારે યમદૂતો તેને કહે છે તે વખતે અન્નદાન જળદાન પિતૃઓનું તર્પણ સતસંગ તીર્થયાત્રા કે દેવપૂજન આમાંનું તે કંઈ પણ કર્યું નહીં આ સમયે જીવ નીચે પડે છે તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે કૂતરાઓ કરડે છે તેથી જીવ બૂમ બરાડા પાડે છે ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે કેટલાક પાપી જીવોને કરવતથી વહેરી નાખે છે કેટલાકના કુહાડાથી કટકા કરી નાખે છે કેટલાકને અગ્નિમાં તપાવે છે કેટલાકને ઘી તેલમાં તળે છે તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે કેટલાકને કૂવામાં કેટલાકને પર્વત પરથી ગબડાવવામાં આવે છે તો કેટલાકને કીડાથી ખતપત્તા કુંડમાં નાખવામાં આવે છે ત્યાં તે પરેશાન થઈ જાય છે તે સમયે લેણદારો લેણાં લેવા માટે આવી પહોંચે છે અને લેણું આપવા કહે છે ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢી કાઢીને લેણદારને આપે છે તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ આવા ચોર્યાસી નરકો આવેલા છે તેમાં બધા યમદૂતો રહેલા હોય છે તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે તે જીવ મનુષ્યથી ઉતરતી યોનીઓમાં જઈને ત્યાં પુષ્કળ યાતનાઓ ભોગવીને તે શુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહને ધારણ કરે છે ઇતિ શ્રી ગરુડ પુરાણે યમ યાતના નિરૂપણ નામ તૃતીય અધ્યાય ઓમ નમો ભગવતી વાસુદેવાય અહીં અધ્યાય ત્રીજો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ અધ્યાય ચોથો નરક જેવા પાપોનું વર્ણન ભગવાન ગરુડ શ્રી હરિનારાયણને પૂછે છે હે કેશવ કયા પાપોથી આ મહામાર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી તે બેતરણીમાં પડે છે કયા પાપોથી તે નરકમાં જાય છે આ બધું મને આપ જણાવો ત્યારે શ્રી ભગવાન કહે છે જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે જે ધર્માત્મા છે જે પૂર્વ પશ્ચિમ ઉત્તર દ્વારથી યમપુરીમાં જાય છે પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરીમાં દાખલ થાય છે આ માર્ગમાં મહાદુઃખ આપનાર વેતરણી નદી આવેલ છે જેણે જેણે ખોટા કાર્યો કર્યા છે તે બધા અહીં આવે છે અહીં યમદૂતો તેઓને બેતરણીમાં નાખે છે બધા નરકોમાં એકવીસ નરકો મુખ્ય છે તેમાં બધાથી અધિક પીડા આપનાર બેતરણી નદી છે આ અશુભકર્મોમાં શુભકામના વિઘ્ન નાખનારા પોતાને મહાન માનનારા અભિમાનમાં અંધ થયેલા નાસ્તિકો વ્યભિચારીઓ વિશ્વાસઘાતીઓ યાત્રાળુઓને લૂંટનારા ચોર આગ લગાડનારા બાળકનો વધ કરનાર ગુરુ કે દેવતાનો અપરાધ કરનાર સ્ત્રી બાળકના દ્રવ્યને હરનાર ઈર્ષા કરનાર સત્સંગથી દૂર રહેનાર શાસ્ત્રોને દોષ દેનાર શાસ્ત્રો કે પુરાણોને ન સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમ માર્ગમાં જાય છે આ ઉપરાંત માતા પિતા ગુરુ આચાર્ય પૂજનીયોનું અપમાન કરનાર પતિવ્રત સ્ત્રીનો ત્યાગ કરનાર જે બ્રાહ્મણોને દાન આપતો નથી યજ્ઞમાં વિઘ્ન નાખે છે કથામાં વિઘ્ન નાખે છે દાન દેનારને રોકે છે પશુઓને મારે છે બ્રાહ્મણોને તેમના કર્મ કરવા ન દે માંસ મદિરા પીનારો છે સ્ત્રીઓ સાથે છળ કરનાર છે જૂઠી સાક્ષી ખોટી સાક્ષી આપનાર છે ચોરી કરનાર છે બાગ બગીચા વૃક્ષોનો નાશ કરનાર છે બીજાઓને દુઃખ આપનાર છે જાહેર સ્થળોને નાશ કરનાર છે અનાથ પર દયા ન રાખે ધાર્મિક નિયમોને ન માને મિત્રનો દ્રોહ કરે તીર્થયાત્રા ન કરે આદિ અશુભ અને અનિષ્ટકારક કર્મો કરનારને વેતરણીમાં નાખવામાં આવે છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે હે ગરુડ શાસ્ત્રમાં પાપી જીવો માટે અનેક શિક્ષાઓ બતાવવામાં આવી છે તેથી તે બધાનું વર્ણન કરવું ઉચિત નથી પાપી જીવ મહાપ્રલય થતાં સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડાલ યોનિમાં આવે છે તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે આ બધા વિશે હું તને આગળ કહીશ ઇતિ શ્રી ગરુડ પુરાણે ચતુર્થ અધ્યાય સમાપ્ત અહી અધ્યાય ચોથો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ અધ્યાય પાંચમો પાપ ચિહ્નોનું વર્ણન ઓમ નમો ભગવતે વાસુદેવાય ગરુડ ભગવાન શ્રી નારાયણને પૂછે છે હે કેશવ જે જે પાપોને કારણે જે જે ચિહ્ન થાય છે અને જે જે યોનિઓમાં જે જીવ જાય છે તેનું આપ મને વર્ણન સંભળાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ નરકથી પાછા ભરેલ પાપી જે પાપોથી જે જે યોનીઓમાં જાય છે અને જે પાપથી જેમને જે ચિહ્ન રહે છે તે બધું હું તને કહી સંભળાવું છું તે સાંભળ બ્રાહ્મણને મારવા વાળો ક્ષયરોગી થાય છે ગાયને મારવાવાળો કુબડો થાય છે અને મૂર્ખ તથા કન્યાને મારનારો કોઢિયો થાય છે આ ત્રણેય ચાંડાલ યોનીમાં જન્મ લે છે સ્ત્રીને મારનાર ગર્ભને નષ્ટ કરનાર પુલિંદ નામની મ્લેચ્છ જાતિમાં રોગી થઈને જન્મ લે છે પરસ્ત્રી સાથે મૈથુન કરનાર નપુશંક અને ગુરુ પત્ની સાથે ગમન કરનાર ચર્મ રોગી થાય છે માંસ ભક્ષી કોઠીઓ અને રક્તાંધ બને છે સરાબ કે દારૂ પીનાર કાળા દાંતવાળો બ્રાહ્મણ માંસાદીનું ભક્ષણ કરનાર જલંધરનો રોગી થાય છે એકલો મિષ્ટાન ખાનાર વિસ્ફોટક રોગી અને શ્રાદ્ધમાં એઠું ખવરાવનાર કરોડિયાવાળા બને છે ગુરુનું અપમાન કરનાર વાયરોગી અને વેદશાસ્ત્રોનું અપમાન કરનાર પાંડુરોગી બને છે ખોટી સાક્ષી પૂરનાર બોબડો બને છે જમવાનું પીરસવામાં લુચ્ચાઈ કરનાર કાણો બને છે તીર્થો થાય છે લગ્ન અથવા વિવાહ તોડનાર એક હોઠવાળો બને છે પુસ્તકોની ચોરી કરનાર જન્માધ બને છે બ્રાહ્મણને લાત મારનાર લંગડો લુલો બહેરો બને છે જે રાપનાર ગાંડો અને બીજાનું ઝવેરાત ચોરનાર નિમ્ન જાતિમાં જન્મે છે ધાતુ ચોરનાર નિર્ધન બને છે રાંધેલું ચોરનાર ઉંદર બને છે દાણ ચોરી કરનાર તીડ અને જળ ચોરનાર બપૈયો બને છે ઝેરનો ચોરનાર વિછી બને છે લીલો તરી શાકભાજી ચોરનાર મોર બને છે કસ્તુરી ચોરનાર છછુંદર બને છે મધને ચોરનાર બગડાની માખી બને છે માંસને ચોરનાર ગરધણ અને મીઠું ચોરનાર કીડી બને છે ફળ ચોરનાર વાંદરો બને છે ચામડાના જોડા કે ચપ્પલ ચોરનાર ધારી બને છે અને કપાસ ચોરનાર ઘેટું થાય છે હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર તીર્થયાત્રીઓને લૂંટનાર કસાઈને ત્યાં ઘેટા બકરા થાય છે ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ બને છે ઉદંડ રહેનાર જંગલમાં હાથી થાય છે વૈશ્વદેવ ન કર્યા છતાં ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ ઉજ્જળ વનમાં વાઘની યોનીમાં જન્મે છે જે બ્રાહ્મણ સંધ્યા અને ગાયત્રીનો જપ કરતો નથી જેનું મન મલિન છે છતાં સારા દેખાવનો પ્રયત્ન કરે છે તે બગલો બને છે જે શુદ્રોનો યજ્ઞ કરે છે તે ભૂંડ થાય છે તથા દક્ષિણાના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણી પૂજન આદિ કરાવે છે તે ગધેડો બને છે ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો તે કાગડો બને છે ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ બને છે ગુરુનો તિરસ્કાર કરનાર અને વાદ કરનાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ બને છે કથા શાસ્ત્ર સાંભળ્યા પછી દાન કરનાર શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે મિત્રદ્રોહી પર્વત પરની ગર્ધણ અને વ્યાપારમાં ઠગનારો ઘુવડ બને છે ચાર વર્ણ તથા બ્રહ્મચર્ય આદિ નિંદા કરનાર હોલો કે કબૂતર બને છે દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર ચકોર પક્ષી થાય છે મા બાપ ગુરુ બહેન ભાઈ આદિનો દોષ કરનાર તેમજ ત્યાં જન્મ લઈને ત્યાં જ નાશ પામે છે સાસુ સસરાનો દ્વેષ કરનાર ગાળો આપીને ઝઘડો કરાવનાર જળ બને છે પતિનો ત્યાગ કરીને પરપુરુષનું કહ્યું માને તે ગરોડી કે આંધળી ચાકરણ બને છે પોતાના કુળનો નાશ કરવાનો અને સગોત્રી સાથે જોડાનાર ઝરક બનીને રીછની યોનિમાં જાય છે ગુરુપત્ની સાથે વિષયાંધ કાચબો બને છે રાણી સાથે ગમન કરનાર ઊંટ બને છે તેમજ મિત્ર પત્ની સાથે ગમન કરનારો ગધેડો બને છે શુદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચ યોનીવાળો બળદ થાય છે અતિ વિષયી અને લોલુપ ઘોડો બને છે અગિયાર માના નિમિત્તનો જમનાર બ્રાહ્મણો તપોધન અને કાયટીયામાં ખપે છે તે કુકડો બને છે જે બ્રાહ્મણ દ્રવ્ય લઈને દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે તે શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયાઓ કરાવવાનો અધિકારી રહેતો નથી તે સાથેય કુળનો નાશ કરે છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે હે ગરુડ લોખંડ પથ્થરનું ચૂર્ણ અને વિષને મનુષ્ય પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય જીરવી શકવાનો સંભવ નથી બ્રાહ્મણના દ્રવ્યને ભોગવનાર હરનાર કે અન્ન આદિથી પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાનો યુદ્ધમાં નાશ થાય છે જે વેદ અને શાસ્ત્રમાં કુશળ છે તેવા બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેક વાર નરક ભોગવે છે તે જન્માન દરિદ્ર અને યાચક થાય છે પોતે કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો તે સાઠ હજાર વરસ સુધી વિષ્ટાનો કીડો બને છે જે પોતે આપેલ પદાર્થ સ્વયં આંચકી લે છે તે પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે ભૂમિ અને જીવિકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનું ફળ ભોગવે છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ પ્રમાણેની યોનિઓ અને તે રીતના ચિહ્નનો જે જીવને પ્રાપ્ત થાય છે તે સર્વે નિજ કર્મો ઉપાર્જિત છે આવા પાપ કરનાર યમલોકમાં જઈને નરકયાતના ભોગવીને બાકીના પાપ અન્ય યોનીઓમાં જન્મ લઈને ભોગવે છે ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ તિર્યક યોનીમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ બળદ ગધેડો આદિમાં જન્મ લે છે તેની પછી વરસાદ ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લું સમાન થતા તેને મનુષ્ય જન્મ મળે છે અહી તે માતાના ઉદરમાં કષ્ટ ભોગવે છે પોતે કરેલ શુભ અશુભ ભોગવવા પડે છે કરોડો કલ્પો વિતવા છતાં માનવને પોતાના કર્મો ભોગવ્યા વગર નાશ થતો નથી ઇતિ શ્રી પુરાણે સારો પાપ ચિહ્ન નિરૂપણ નામ પંચમો અધ્યાય ઓમ નમો નારાયણાય અહીં અધ્યાય પાંચમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ અધ્યાય છઠો પાપ જન્મ આદિ દુઃખનું વર્ણન ઓમ નમો નારાયણાય ગરુડ ભગવાન શ્રી નારાયણને પૂછે છે હે કેશવ નરકથી આવનાર પ્રાણી માતાના ગર્ભથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેમજ તે ક્યાં કેવા દુઃખ ભોગવે છે તે જણાવો ત્યારે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે હે ગરુડ સ્ત્રી પુરુષના સમાગમ દ્વારા વીર્ય અને રજ ગર્ભમાં દાખલ થતા તેના વડે પ્રાણી ઉત્પન્ન થાય છે તે વિશે હું તને જણાવું છું ઋતુની મધ્યમાં પાપીઓને દેહ ઉત્પન્ન થાય છે સ્ત્રીઓના રજોકાળના પ્રારંભમાં ત્રણ દિવસ માટે ઇન્દ્રનું બ્રહ્મ હત્યાનું પાપ રહે છે આ ત્રણ દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે ઋતુકાળના પ્રથમ દિવસે સ્ત્રી ચાંડાલી કહેવાય છે બીજા દિવસે બ્રહ્મ હત્યારી અને ત્રીજા દિવસે ધોબણ જાણવી આ સ્ત્રી જ નરકથી આવેલ પાપીઓની માતા છે પ્રથમ બે દિવસ ઋતુકાળમાં આવેલ સ્ત્રી સ્પર્શવા યોગ્ય હોતી નથી જીવ પ્રારબ્ધ અનુસાર કર્મવશ દેહ પ્રાપ્તિ માટે વીર્યકણનો આશ્રિત થઈને સ્ત્રીના ઉદરમાં પ્રવેશવા પામે છે એક રાત્રિ બાદ સ્ત્રીના રક્તમાં તે વીર્ય બની જાય છે પાંચ રાત્રિ પછી તે વર્તુળ બને છે દસ રાત્રિ પછી તે કઠણ બોર જેવો આકાર પામે છે ત્યાર પછી તેની દેહ આકૃતિ બનવાની શરૂઆત થઈ જાય છે પહેલા માસમાં ગર્ભને મસ્તક બીજા મહિનામાં હાથ ત્રીજા માસમાં નખ વાળ ચામડી લિંગ બને છે ચોથા માસમાં સાતેય ધાતુઓની ઉત્પત્તિ થવા પામે છે પાંચમા માસમાં ક્ષુધા તૃષ્ણા લાગે છે છઠ્ઠા માસમાં ઓરથી તે વીટાય છે અને શ્વાસ લેવાનું ચાલુ કરી દે છે સ્ત્રીની જમણી કૂકમાં હલન ચલન ચાલુ કરી દે છે આઠ માસમાં ખાધેલી પીધેલી વસ્તુઓથી તેની ધાતુઓ પુષ્ટ બને છે પ્રાણી સ્ત્રીના ઉદરમાં વિષ્ટાના સ્થાને રહે છે ત્યાં વિષ્ટાના જીવો તેને ડંસે છે આથી જીવ દુઃખી થવા પામે છે માતાએ ખાધેલ ખારા ખાટા તીખા પદાર્થોના રસ ગર્ભને સ્પર્શતા તેને વેદના થાય છે ગર્ભાશયના આંતરડાથી વિટળાયેલ હોવા છતાં માથું નીચું રાખીને બળડો નમાવીને માતાની જમણી કૂપમાં રહે છે તે વખતે ગર્ભથી પોતાનું અંગ ફેરવાતું નથી ત્યાં તે પરવશપણે પડ્યું રહે છે અહીં તેને સો જન્મોનું સ્મરણ થવાથી નિશ્વાસ નાખતા નાખતા પ્રભુને યાદ કરે છે તે જીવ પ્રભુને પ્રાર્થના કરતા કરતા કહે છે હે પ્રભુ આપ લક્ષ્મીના નાથ અને જગતના આધાર છો બધા પાપોનો નાશ કરો છો શરણાગત દિન દુખીઓની રક્ષા કરો છો તમે ઘટઘટમાં વ્યાપેલા છો હું તમારી શરણમાં આવ્યો છું આવી છું હે પ્રભુ અહીંથી છૂટ્યા પછી માત્ર આપનું સ્મરણ કરીશ અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ હું અહીં મૂત્રના કૂવામાં બળી રહ્યો છું આમાંથી મને બહાર કાઢો હે નાથ મારી રક્ષા કરો ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ રીતે નવ માસ સુધી જીવગર્ભમાં સ્તુતિ કરતો રહે છે નવ માસ પૂરા થતાં પ્રસૂતિકાળના વાયુનો સ્પર્શ થતાં અતિ કષ્ટ સાથે જીવ યોની દ્વારા બહાર આવે છે બહાર આવ્યા પછી તે ગર્ભમાં થયેલું જ્ઞાન ભૂલી જાય છે જીવ ગર્ભમાં રહે છે તે વ્યથા પીડા રોગની પીડા સ્મશાન આદિનું જ્ઞાન સાંભળતા જેવી બુદ્ધિ સ્થિર થાય છે તેવી બુદ્ધિ સ્થિર બને તો સંસારરૂપી બંધનમાંથી છુટકારો મેળવી શકાય છે પણ માયામાં ફસાયેલ જીવ કોઈને પણ કાંઈ કહ્યા વિના બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવે છે તરુણાવસ્થામાં ધનની તેમજ વિષય ભોગની ઈચ્છામાં તે પ્રભુને ભૂલી જાય છે વળી તેણે જે જે આશાઓ સેવી હોય છે તે પૂરી થતી નથી તેથી ક્રોધ કરતો શોક કરવા લાગી જાય છે ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ આ અતિ દુર્લભ માનવ દેહ તેણે પ્રાપ્ત કર્યા છતાં તેની કિંમત તેને સમજાતી નથી તેના હાથમાં અમૃતનો કટોરો આવેલ છે તે સાચવી શકતો નથી સમય પસાર થઈ તે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે અનેક પ્રકારના દુઃખો તેને સહન કરવા પડે છે છેવટે તે મૃત્યુ પામીને દુઃખદાયી નરકમાં જાય છે આ રીતે જીવ તેનું આવાગમન કરતો રહે છે પણ આ પાપી માયાથી મોહિત થયેલ હોવાથી વિષયો પ્રત્યે તેને વૈરાગ્ય પેદા થતો નથી ભગવાન લક્ષ્મીપતિ ગરુડને કહે છે હે ગરુડ મેં તને અતિષ્ઠિ આદિ અંતકાળના સંસ્કારથી રહિત પાપીઓની ગતિ કહી સંભળાવી હવે તું શું સાંભળવા ઈચ્છે છે ઈથી શ્રી ગરુડ પુરાણે પાપ જન્મ આદિ દુઃખ નિરૂપણ નામ ષષ્ઠો અધ્યાય સંપૂર્ણ મિત્રો તો આપણે સાંભળીયો છઠ્ઠો અધ્યાય હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય સાતમો બભરૂ વાહન પ્રેત સંસ્કાર વર્ણન ગરુડ પુરાણના અધ્યાય છઠ્ઠામાં જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ગરુડને જે જન્મ આદિની કથા સંભળાવે છે ત્યારબાદ ગરુડને ખૂબ જ આશ્ચર્ય થાય છે ત્યારે ગરુડ ભગવાન શ્રી નારાયણને ફરી પૂછે છે હે શ્રી હરિ મનુષ્ય જાણીએ અજાણીએ પાપો કરીને યમયાતના ભોગવે નહીં તેનો જે ઉપાય હોય તે મને સંભળાવો કહો સંસારરૂપી સમુદ્રમાં ડૂબાવાળાનો ઉદ્ધાર થાય અને તે સદગતિ પ્રાપ્ત કરી શકે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે ગરુડ તે લોકોના હિત માટે જે પૂછ્યું છે તે હવે હું તને જણાવું છું તે સાંભળ પહેલા મેં તને પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે જણાવ્યું હવે પુત્રવાન તેમજ ધાર્મિક પુરુષ વિશે કહું છું જેની કદીય દુર્ગતિ થતી નથી નરકમાં જતો નથી જો કોઈને પૂર્વજન્મના પાપે પુત્ર ન થાય તો તેણે હરિવંશ પુરાણ સાંભળવું જોઈએ તેણે સપ્ત સતીના પાઠ પણ કરવા જોઈએ શુદ્ધ હૃદયથી શિવજીનું આરાધન કરવું જોઈએ એટલે અવશ્ય તેને બુદ્ધિમાન સંતાનની પ્રાપ્તિ થાય છે અને તે સંતાન પોતાના પિતાનો નરકમાંથી ઉદ્ધાર પણ કરે છે એટલે કે નરકમાંથી પિતાનો જે ઉદ્ધાર કરે તેને પુત્ર કહેવાય છે આમ પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે આ બધું પરમપિતા બ્રહ્મદેવે જણાવેલ છે જે કુળમાં એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખાય કુળનો ઉદ્ધાર કરી શકે છે વેદમાં પણ જણાવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતા પિતૃઋણમાંથી મુક્ત થાય છે તે આ લોક દેવલોક પિતૃલોકના કરજમાંથી પણ મુક્ત થાય છે તેમજ સપરિવાર ઉત્તમ સ્થાનને પામે છે પોતાની જ્ઞાતિની સ્ત્રી સાથે જેના લગ્ન થાય છે ત્યારબાદ જે પુત્ર કે સંતાન થાય છે તે પિતૃઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે આથી ઉત્તમ ગતિમાં લઈ જનાર સંતાન હોવો જરૂરી છે તે શ્રાદ્ધ આદિ કર્મ કરે દાન પુણ્ય કરે તેથી માતા પિતા સ્વર્ગને પામે જો મરનાર પાછળ બીજા કોઈ શ્રાદ્ધ આદિ કર્મ કરે તો પિસાજ પણ સ્વર્ગે જાય છે આ બાબતમાં ભૂતકાળનો એક પ્રસંગ તને કહું છું તે તું સાંભળ આમ કહી ભગવાન નારાયણ ગરુડને એક કથા સંભળાવે છે ભૂતકાળમાં મહોદયપુરમાં બભ્રુવાહન નામનો રાજવી થઈ ગયો તે ધર્મિષ્ઠ ઉદાર પ્રજાપાલક અને એક પત્ની વ્રતધારી હતો તે એક દિવસ શિકાર અર્થે વનમાં ગયો ત્યાં તેની નજરે એક મૃગ દેખાયો આથી વાહને તેની તરફ એક તીર છોડ્યું તીર મૃગને વાગ્યું છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો રાજવી તે મૃગને શોધવા આગળ વધ્યો તે ઘણો ચાલ્યો આથી તેને પુષ્કળ ભૂખ તરસ લાગી તેની નજરમાં એક તળાવ પડ્યો તે ત્યાં જઈને પાણી પીને નજીકના વડલાના છાયામાં આરામ કરવા બેઠો ત્યાં તેણે ભયંકર મા વિનાના પ્રેતો પિસાચો જોયા પ્રેતોને જોઈને તે આશ્ચર્ય પામ્યો તે પ્રેતોમાંનો એક પ્રેત રાજા બભરુવાહનની નજીક આવ્યો અને બોલ્યો હે રાજન આપના દર્શનથી મારું પ્રેતપણું દૂર થઈને મોક્ષ પ્રાપ્ત થશે પ્રેતના આ શબ્દો સાંભળીને રાજવીએ પૂછ્યું સાથી તમે આ ગતિને પામ્યા છો અને શું કરવાથી તમે આ ગતિમાંથી મુક્તિ પામી શકો છો તે મને જણાવો સાથે તમારી કથા પણ જણાવો આથી પિસાચે કહ્યું હું વેદેશ નગરીનો વૈશ્ય છું મારું નામ સુદેવ છે હું ધાર્મિક હતો દાન પુણ્ય કરતો હતો છતાં મારે પુત્ર અને ભાઈ ન હોવાથી મારા મરણ પછી શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પિસાજપણાને પામ્યો છું મૃત્યુ પામનાર પાછળ સોળ માસિયાવાળું શ્રાદ્ધ કરવામાં ન આવે તો બીજા શ્રાદ્ધો નકામા જાય છે આથી હે રાજવી મારી પાછળ ઉર્ધ્વ દેહાદિક કર્મ કરીને મારો ઉદ્ધાર કરો આ માટે હું તમને રત્નાદિ આપવા પણ તૈયાર છું અમારી આ યોનીમાં અમને શાંતિ મળતી નથી આથી પ્રથમ નારાયણ બલિ કરીને પછી બીજા કર્મ કરજો પછી પિસાચે આગળ બોલતા જણાવ્યું કે આ અમારું પિસાચપણું વિષ્ણુ પૂજાથી પણ નાશ પામે છે આ પૂજા પ્રામાણિકપણે મેળવેલ યા ચાર રતિ સોનાની લક્ષ્મીનારાયણની મૂર્તિ બનાવીને એ મૂર્તિને અનેક પ્રકારના સુગંધિત જળથી સ્નાન કરાવીને પીળા વસ્ત્રો તેમજ આભૂષણો પહેરાવીને તેની સ્થાપના કરીને પૂજા કરવી એ મૂર્તિની પૂર્વે શ્રીધર દક્ષિણે મધુસૂદન પશ્ચિમે વામન અને ઉત્તર દિશામાં ગદાધર ભગવાન વચ્ચે પિતામહ બ્રહ્માજી અને મહેશ્વરની સ્થાપના કરીને ગંધ પુષ્પ આદિથી પૂજા કરવી પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં હોમ કરી સર્વે દેવોને તૃપ્તમાન કરવા ઘી દૂધ દહીંવાળા પદાર્થો વડે આહુતિ આપીને વિશ્વદેવનું તર્પણ કરવું ત્યારબાદ શુદ્ધ હૃદયથી સ્નાન આદિ કરીને નારાયણ આગળ દેહ આદિ ક્રિયા કરવી શ્રાદ્ધો તથા વૃક્ષોત્સર્ગ કરીને વાસણોનું દાન ત્રયોદશ દાન અને સૈયા આદિનું દાન આપીને ઉદક કુંભ દાન કરવું પિશાચની વાત સાંભળીને રાજાએ પૂછ્યું હે પિશાચ કુંભનું દાન કેવી રીતે કરવું તે મને જણાવો આથી પીશાચ બોલ્યો હે રાજન ઉદક કુંભના દાનથી અશુભ અને દુર્ગતિનો નાશ થાય છે એક સોનાના કળશમાં પરમપિતા બ્રહ્મા સહિત ભગવાન નારાયણ અને ભગવાન મહાદેવ સહિત લોકપાલોનું મંત્રથી આહવાહન કરવું એ કળશને ઘી દૂધથી ભરી ભગવાનની પ્રાર્થના કરીને કળશ બ્રાહ્મણને દાન આપવો આથી આ દાન વડે અમારું પણ દૂર થાય છે આમ પિસાજ અને રાજવી વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે રાજવીની સેના ત્યાં આવતી જોઈને પિસાજ રાજાને રત્નો આપીને નમસ્કાર કરીને અદૃશ્ય થઈ ગયું રાજા પોતાની સેના સાથે નગરમાં આવી પહોંચ્યા તેણે પિસાદના જણાવ્યા મુજબ ઉર્ધ્વ દેહ આદિ કર્મ કર્યું આથી પિસાદની મુક્તિ થઈ આમ રસ્તે જનાર મરનારનું જો શ્રાદ્ધ કરવામાં આવે તો મરનારની મુક્તિ નિશ્ચય થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધથી સદગતિ મળે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધથી પણ જીવને સદ્ગતિ મળે છે તો પછી પોતાના સંતાનથી થયેલા શ્રાદ્ધથી પિતા માતા બંધુ સખા આદિને અવશ્ય સદ્ગતિ મળે છે ગરુડ પુરાણમાં કહેલી આ પુણ્યકથા જે કોઈ સાંભળશે અગર સંભળાવશે વાંચશે તો તે પાપી હોવા છતાં મુક્તિ પ્રાપ્ત કરશે ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોધાર બભ્રુવાહને પ્રેત સંસ્કાર નામ સપ્તમો અધ્યાય સમાપ્ત અહી ગરુડ પુરાણ અધ્યાય સાતમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ અધ્યાય આઠમો આતુર દાનનું વર્ણન ગરુડ ભગવાન શ્રીહરિને પૂછે છે હે પ્રભુ પુણ્યાત્માઓની બધી પારલૌકિક ક્રિયાઓ ઉત્તર ક્રિયાઓ કહો અને તે ક્રિયાઓ સંતાન કેવી રીતે કરે છે તે પણ મને કહો ત્યારે ભગવાન શ્રી નારાયણ કહે છે હે ગરુડ મનુષ્ય માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો ધાર્મિકોને માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે બધી હું તમને કહું છું તે તમે સાંભળો પુણ્યાત્માઓ વૃદ્ધાવસ્થાએ આવે ત્યારે તેમનું શરીર વ્યાધિગ્રસ્ત થાય છે તે વખતે કાનમાં આંગળી નાખતા સંભળાતો ધબકારો જ્યારે ન સંભળાય ત્યારે તેનો મૃત્યુકાળ નજીક આવ્યો છે તેમ માનવું જોઈએ આ વખતે મૃત્યુથી નિર્ભય થઈને પરલોકના કલ્યાણ માટે આળસ ત્યાગીને પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ મૃત્યુનો સમય આવે ત્યારે સ્નાન કરીને શાલિગ્રામનું વિધિસર પૂજન કરવું જોઈએ તેમને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ બ્રાહ્મણોને દાન આપવું જોઈએ અષ્ટાક્ષરી અને દ્વાદાક્ષરી એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આમ પ્રભુનું નામ સાંભળતા તે જીવના પાપ બળી જાય છે ત્યારે તે જીવના સગા સંબંધીઓને તેની નજીક બેસીને ભગવાનના દસ અવતારોના નામ તેમજ ભગવાનના અન્ય નામ સંભળાવવા જોઈએ કદાચ જો મરનાર ભગવાન નામ સાથે જોડાયેલ નામ લેશે તો પણ તેની મુક્તિ નિશ્ચિત છે ભગવાનના નામ સ્મરણમાં પાપો બાળી નાખવાની શક્તિ છે વળી યમરાજ પણ પોતાના દૂતોને કહે છે જે ભગવાનનું નામ લેતો હોય તેને તમે અડકશો નહીં મારી પાસે લાવશો નહીં પરંતુ જે ભગવાનનું નામ લેતો નથી તેમને નમન કરતો નથી તેને પકડીને મારી પાસે લાવજો જે ભગવાનનું સ્મરણ કરે છે તેની નજીક નરક યમ અને તેમના દૂતો ફરકતા નથી આથી એ સ્પષ્ટ થાય છે કે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ગીતાજી તથા વિષ્ણુ સહસ્ત્ર નામનું વાચન વાંચવું એકાદશીનું વ્રત કરવું ગંગાજળ તુલસી પત્ર ચરણોદક પ્રભુનું નામ મુક્તિ આપનારું છે વળી અંતકાળે વાછરડી સાથે ગાય બ્રાહ્મણને સંકલ્પ કરીને આપવામાં આવે તેમજ સંતાન જે કઈ દાન આપે તે બધું મરનાર માટે અક્ષય થાય છે મૃત જીવના હાથે દાન કરાવનાર પુત્ર સત્પુત્ર કહેવાય છે અનંતકાળી તથા ગ્રહણને દિવસે જે દાન આપવામાં આવે છે તેનું મોટું ફળ મળે છે તલ સપ્ત ધાન મીઠું કપાસિયા ગાય લોખંડ સોનું આદિ દાન આપવાથી મોટા પાપોનો નાશ થાય છે પરસેવાથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ તલનું દાન કરવાથી અસુર લોકો સંતુષ્ટ થાય છે જીવોના ત્રણ પ્રકારના પાપો કાયિક વાચિક માનસિક આ સર્વે પાપો સફેદ તલ કાળા તલ અને કપિલ વર્ણના તલ દાન દેવાથી નાશ પામે છે એક હાથથી પૃથ્વીને સ્પર્શ કરવો અને બીજા હાથથી લોખંડનું દાન કરનાર જીવ કદીએ યમ માર્ગે જતો નથી લોખંડનું દાન કરવામાં આવે તો ઉરણ શ્યામસૂત્ર ઉદુમ્બર તથા શેષબલ નામના પાંચ યમદૂતો સંતુષ્ટ થાય છે વળી ગુપ્ત દાન કરવાથી ભૂલોક ભૂલોક અને સ્વર્ગલોકવાસી સંતુષ્ટ થાય છે તે ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે પૃથ્વી દાનથી પુણ્ય વધે છે જે ભૂમિદાન ન કરી શકે તો ગૌદાન કરવું જોઈએ મૃત્યુ સમયના દુઃખને દૂર કરવા માટે રુદ્રધેનુ કરજ દૂર કરવા ઋણધેનું અને મોક્ષેનુનું દાન કરવું જોઈએ વિધિસર વેતરણી ધેનુનું દાન પણ કરવું જોઈએ તીર્થ આદિ કરતા ગાયનું દાન હજાર ગણું પુણ્ય આપે છે પરંતુ આ દાન સત્પાત્રને આપવું જરૂરી છે ભગવાન શ્રી હરિનારાયણ ગરુડને કહે છે હે ગરુડ મેં આગળ વેતરણી વિશે જણાવેલ તેની પાર ઉતરવા માટે કાળી ગાય રાતી ગાય અને ધોળી ગાયના સિંગડાને સુવર્ણથી મઢવામાં આવે ગાયના પગની ખરીઓને રૂપા વડે મઢવામાં આવે તથા દોહવા માટે કાસાનું પાત્ર આપવામાં આવે અને કાળા રંગના બે કપડાંથી ગાયને ઢાંકવામાં આવે ગાયના ગળે ઘંટડી બાંધવામાં આવે અને ગાય પાસે કપાસિયા પર ત્રાંબાના પાત્ર પાસે વસ્ત્ર મૂકવામાં આવે કાસાના વાસણમાં ઘી નાખીને તેમાં યમરાજની સોનાની પ્રતિમા પાસે લોખંડનો દંડ મૂકવામાં આવે વળી ખાડો ખોદીને તેમાં પાણી ભરીને તેમાં શેરડીનું નાવ સારા વસ્ત્રો વડે વીટીને મૂકવું પછી તેમાં યમની પ્રતિમા મૂકીને યથાવિધિ ગાયનો સંકલ્પ કરવો જોઈએ સ્તુતિ કરતા કરતા કહેવું જોઈએ હે પ્રભુ હું ભવસાગરમાં ડૂબ્યો છું ત્રિવિધ તાપથી તપ્યો છું આમાંથી મારો ઉદ્ધાર કરો હું દક્ષિણા સહિત જે વેતરણીનું દાન કરું છું તે સહર્ષ સ્વીકારી લો યમ માર્ગમાં સુયોજનના વિસ્તારવાળી વેતરણી તમે મારી રાહ જોજો સકલ દેવોના વાસરૂપ ધેનુકા તમે મારું રક્ષણ કરજો આટલું બોલીને આ સર્વકાઈ દાન કરવું જોઈએ વિદ્વાને ના સ્વંત શરીરનો ભરોસો ન કરવો જોઈએ નિરોગી અવસ્થામાં જ દાન કરવું જોઈએ તમે જે જે પુણ્ય કરશો તે યમ માર્ગમાં સહાયરૂપ બનશે પુણ્યના પ્રભાવે તે માનવીપણું પામે છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે કે શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન આપવામાં આવે તો હે ગરુડ હું તેનો સ્વીકાર કરું છું જે કોઈ પણ પિતૃ નિમિત્તે દાન કરે છે તો દાન સોગણું ફળ આપનારું થાય છે માતા માટે ખર્ચેલું દાન હજાર ગણું બહેન માટે ખર્ચેલું દાન દસ હજાર ગણું અને ભાઈ માટે ખર્ચેલું દાન અક્ષય ફળ આપે છે તેને મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી ભગવાન શ્રી વિષ્ણુ ગરુડને કહે છે હે ગરુડ જે કોઈ લોભી દાન કરતો નથી તે મૃત્યુ પછી ઘણો શોક કરે છે જો અંતમાં તેના પુત્ર પૌત્ર ભાઈ બંધુ સગોત્ર પણ જો કંઈ દાન કરતા નથી તો તે બ્રહ્મહત્યા સમાન ગણાય છે શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે દાન નિરૂપણો નામ અષ્ટમો અધ્યાય સમાપ્ત અહીં અધ્યાય આઠમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય નવમો મ્રિયમાણ કૃત્ય વર્ણન એટલે કે મરણ પામેલ જીવની સદગતિ કેવી રીતે થાય કઈ વિધિ કરાય છે તેનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે તો આવો આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય ગરુડ ભગવાન નારાયણને પૂછે છે કે હે પ્રભુ આપે મને અંત સમયના દાન કરવા બાબતમાં જણાવ્યું પરંતુ મૃત્યુકાળ નજીક આવે ત્યારે તે સમયે શું કરવું જોઈએ તે પણ જણાવો ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ ગરુડને કહે છે હે ગરુડ શરીર છોડતી વખતે કેવી વિધિ કરવી તે દર્શાવું છું તે તું સાંભળ જેથી મરણ પામેલ વ્યક્તિ સદગતિ પામે જ્યારે મૃત્યુકાળ નજીક આવે તે સમયે તુલસીના છાયા નીચે છાણનો ચોકો બનાવવો જોઈએ ત્યાં ચોકો કરવાથી શિવજી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સાથે આવે છે અને જો ચોકો કરવામાં ન આવે તો યમના દૂતો ત્યાં આવી પહોંચે છે અને પ્રવેશ કરે છે આથી યમદૂત ત્યાં ન આવે તે હેતુથી ચોકો અવશ્ય કરવો જોઈએ આ ચોકમાં તુલસીપત્ર અને દર્ભને મૂકવા જોઈએ સાથે સાથે તલના કણ પણ વેરવા જોઈએ પાસે સફેદ આસન પર શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ મૃત્યુ સમયે તેના દર્શન કરવાથી મુક્તિ અવશ્ય મળે છે દર્ભવાળા ચોખામાં જો પ્રાણીનું મૃત્યુ થાય તો તે મૃત્યુહીન હોય તો પણ તેને સ્વર્ગ મળે છે ચોખામાં તલને વેરવાથી પિસાચો કે દેત્યો ત્યાંથી નાસી જાય છે ધરતી સદા પવિત્ર હોય છે છતાં તેના ઉપર લીપણ કરીને મરનારને સુવાડવું જોઈએ તેમજ શ્રાદ્ધ કર્મ અગ્નિહોત્ર ભોજન દેવપૂજા આદિ પણ ધરતીને લીપ્યા વિના કરાવવા ન જોઈએ ચોકમાં મરનારને સુવાડ્યા પછી તેના મુખમાં સુવર્ણ ચાંદી કે રત્ન જરૂર મૂકવા જોઈએ ત્યારબાદ સાલીગ્રામનું ચરણોદક તેના મુખમાં મૂકવું જોઈએ અથવા ગંગાજળ મૂકવું જોઈએ આમ કરવાથી મરનારને વૈકુંટ લોકની પ્રાપ્તિ થાય છે ઉપરાંત ગંગો દખનું પાન કરાવવાથી તેના સઘળા પાપ નાશ પામે છે કાયાને શુદ્ધ કરવા માટે એક હજાર ચાંદ્રાયણ વ્રત કરવાનું અને ગંગાજળ પીનાર બંનેનું પુણ્ય સરખું થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ જેમ અગ્નિ મળતા ઢગલા બંધરૂ બળી જાય છે તેવી જ રીતે ગંગાજળ પીવાથી બધા પાપો નાશ પામે છે જો સૂર્યકિરણ જ્યાં પડેલા છે તે ગંગાજળ પીવામાં આવે તો બધી યોનીઓથી છુટકારો પામી હરિલોક લોક મળી જાય છે નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર થાય છે પરંતુ ગંગાજીના સ્પર્શ સ્નાન પાન કરવાથી ગંગા એવું નામ બોલવા માત્રથી પવિત્ર બની જવાય છે ગંગાજળ હજારો અપવિત્ર માનવોને પવિત્ર બનાવી દેવાની શક્તિ ધરાવે છે આથી કરીને મરનારને અવશ્ય ગંગાજળનું પાન કરાવવું જોઈએ જેથી તે વિષ્ણુ પદ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી શક્તિ અનુસાર શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ સંભળાવવો જોઈ કરવો જોઈએ મૃત્યુ સમયે ભાગવતના અડધા કે પાસ લોકનો જો પાઠ કરવામાં આવે તો જીવને ફરી જન્મ લેવો પડતો નથી બ્રાહ્મણે વેદ અને ઉપનિષદના પાઠ કરવા જોઈએ ક્ષત્રિયોએ શિવજી અને વિષ્ણુજીની સ્તુતિ કરવી જોઈએ આમ કરવાથી તેમની મુક્તિ જરૂર થાય છે ભગવાન શ્રી હરિનારાયણ ગરુડને કહે છે હે ગરુડ જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જીવે ઉપવાસ કરવો જોઈએ વિરક્ત બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપવો જોઈએ જ્યારે કંઠે પ્રાણ હોય ત્યારે હું સંન્યાસી છું આમ કહેનાર બ્રાહ્મણ વૈકુંઠ લોક પામે છે તે ફરીથી જન્મ મરણના પડતો નથી ધર્માત્માના પ્રાણ મુખના ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે એક મુખનું છિદ્ર બે આંખના છિદ્રો બે નાકના છિદ્રો અને કાનના બે છિદ્રો આમ કુલ સાત છિદ્રો દ્વારા પ્રાણ જાય છે તે સમયે નાભી આગળ એકત્ર થયેલ પાન અપાન વાયુ જુદા પડે છે અને પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી વિદાય લે છે તેથી શરીર ચેષ્ટાહીન થઈ જાય છે નિષ્ક્રિય બની જાય છે તે અસ્પૃશ્ય અને દુર્ગંધવાળું બની જાય છે આ જળ શરીરને બાળવામાં આવે તો તેની ભસ્મ બની જાય છે અને જો બાળવામાં ન આવે તો તેમાં કીડા પડી જાય છે શરીરમાંથી પ્રાણ ચાલ્યું જતાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશના તત્વોમાં તે મળી જાય છે જ્યારે આત્મા એટલે કે પ્રાણ બીજા ઘરમાં પ્રવેશ પામે છે ઈતિશ્રી ગરુડ પુરાણે સારો ક્રિય કૃત્ય નિરૂપણો નામ નવમો અધ્યાય સમાપ્ત અહીં અધ્યાય નવમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ અધ્યાય દસમો અસ્થિ સંચય તથા તેના કર્મનું વર્ણન જીવના મૃત્યુ પછી થતી ક્રિયાનું વર્ણન ગરુડ ભગવાન શ્રી હરિનારાયણને પૂછે છે હે પ્રભુ પુણ્યવાનના દેહને કેવી રીતે દહન કરવું તેનું વિધાન કહો તથા જો તેની પત્ની સાધવી હોય તો તેની પણ મહત્તા જણાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ હવે મરનાર પાછળ ઓર્ધ્વર દેહિક જે કર્મ કરવામાં આવે છે તે તમે સાંભળો જેથી પુત્ર પોત્ર આદિ પિતૃ કરુણમાંથી મુક્ત બને પહેલાં તો જે વ્યક્તિ જે મનુષ્યનું મૃત્યુ થયું છે તે મરનારના સંતાનોએ તથા મરનારના બંધુઓ સહિત મુંડન કરાવવું જોઈએ નખ અને બગલના વાળ પણ ઉતરાવવા જોઈએ પછી સ્નાન કરીને પ્રેતને સ્નાન કરાવવું જોઈએ તેને ચંદન અને ગંગાજીની કૃતિકા લગાવવી જોઈએ પુષ્પમાળા પહેરાવી જોઈએ નવા વસ્ત્રનું આચ્છાદન કરવું જોઈએ પછી અપસવ્ય કરીને ગોત્રો તથા નામો બોલીને સંકલ્પ કરવો અને તેના નામ વડે પિંડદાન આપવું જોઈએ આથી ધરતીના અધિષ્ઠાતા દેવ સંતુષ્ટ પામે છે પછી ઘરના બારણા આગળ પિંડ આપવું જોઈએ જેથી ભૂત પ્રેત આદિ સંતુષ્ટ થઈ કંઈક હેરાન પરેશાન ન કરે પછી ઘરની વધુઓએ મરનારની પ્રદક્ષિણા કરીને પૂજન કરવું જોઈએ પછી જેણે ઉછેરીને મોટા કર્યા છે ખોડામાં રમાડીને મોટા કર્યા છે તે સંતાનોએ પુત્રોએ સબને ખભે ઉચકી લેવું જોઈએ આમ કરવાથી પુત્ર ઋણમાંથી મુક્તિ પામે છે સ્મશાન લઈ જતી વખતે દેહને સ્નાન કરાવીને ભૂત નામના પ્રેતને પિંડદાન કરવું જોઈએ આ પિંડદાન કરવામાં જો ન આવે તો રાક્ષસ આદિ સબનું માંસ ખાતા સબને દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી પછી સબનું માથું ઉત્તર દિશામાં રાખવું જોઈએ તેને જ્યાં અગ્નિદાહ કરવાનો હોય તે સ્થાન જળથી સાફ કરી ગાયના છાણથી લીપવું જોઈએ તથા તે સ્થળેથી થોડીક માટી અંગૂઠા અને ટટલી આંગળી ભેગી કરીને ઉપાડીને ત્યાં વિધિસર અગ્નિની સ્થાપના કરવી જોઈએ પછી પુષ્પ અક્ષત કવ્ય આદિ નામથી પૂજન કરવું જોઈએ તેને પ્રાર્થના કરતા કહેવું જોઈએ તમે ભૂતોને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્પત્તિ સ્થાન છો ભૂતોને પાડવાવાળા છો આથી તમે આ જીવને સ્વર્ગલોક લઈ જાઓ પછી જ્યાં અગ્નિ હોય ત્યાં ચંદન તુલસી ખાખરો પીપળાના લાકડાની ચિતા બનાવીને તેના પર સબને સુડાવીને એક ચિતા પર અને બીજો તેના હાથમાં પ્રેત નામનો પિંડ બનાવીને એમ બે પિંડ મૂકવા જોઈએ ત્રણ વાર પિંડદાન કરે એટલે સ પિંડ સુધી મરનાર પ્રેત નામ પ્રાપ્ત કરે છે આમ પાંચ પિંડ આપતા સબને આહુતિની યોગ્યતા આવે છે જો પંચકમાં માનવી મરી જાય તો તે માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ નહીં તો પ્રેતની સદગતિ થતી નથી જો પ્રાયશ્ચિત કર્યા વિના દહન ક્રિયા કરવામાં આવે તો ઘરમાં ગોત્રીમાં વિઘ્ન આવ્યા કરે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ જો માનવી પંચકમાં મરણ પામે તો તેની પાસે દર્ભના ચાર પૂતળા કરીને તેને મંત્રથી મંત્રિત કરવા જોઈએ પછી જયંત મંત્રથી સંપુટિત વૃક્ષ મંત્ર વડે હોમ કરવો જોઈએ અને પછી તે પુતળા સાથે પ્રેતનું દહન કરવું જોઈએ સપિંડને દિવસે પુત્રે શાંતિરૂપ વિધિ પણ કરવી જોઈએ સંતોષની શાંતિ અર્થે તિલપાત્ર હિરણ્ય રોપ્ય રત્ન અને ઘીથી ભરેલ કાસાના વાસણનું દાન જરૂર કરવું જોઈએ જો મરનાર પુરુષ હોય તો તેની સ્ત્રીએ સ્નાન કરીને વસ્ત્ર આભૂષણો પહેરીને બ્રાહ્મણોને દાન કરવું જોઈએ ગુરુદેવને નમસ્કાર કરી ઘરમાંથી બહાર નીકળીને દેવ મંદિરમાં જઈને વિષ્ણુ ભગવાનને નમન કરવા જોઈએ મરનારની તે સ્ત્રીએ ઘરે આવીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને હરિસ્મરણ કરતા કરતા જીવન વ્યતીત કરવું જોઈએ આમ કરવાથી તે સ્ત્રીને ફરીથી જન્મ લેવો પડતો નથી તે સ્ત્રીને મુક્તિ જરૂર મળે છે સ્ત્રીએ જો પોતાના પતિની સાથે મૃત્યુ પામે તો તેને સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થાય છે મોસાળિયા પિયરિયા અને સાસરિયાનો પણ ઉદ્ધાર થઈ જાય છે સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી તે પોતાના પતિ સાથે ક્રીડા કરે છે પછી વિમળ કુળમાં જન્મ લઈને તે પતિને ફરીથી પ્રાપ્ત કરે છે સબને ચિતા ઉપર ચઢાવ્યા પછી અડધા બળ્યા પછી અથવા પૂરા બળ્યા પછી તે સબના મસ્તકને ફોડવું જોઈએ ગૃહસ્થનું મસ્તક કાષ્ઠથી અને યતિઓનું શ્રીફળથી ફોડવાનું હોય છે પછી બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મરંધ્રમાં કાણું પાડીને આજિયા આહુતિ આપીને કહેવું જોઈએ હે અગ્નિદેવ તમે ભગવાન વિષ્ણુથી ઉત્પન્ન થજો સબ બળ્યા પછી તલમિશ્રણવાળી આજિયા આહુતિ આપીને શોક દર્શાવવો જોઈએ સબ બળી ગયા બાદ સ્ત્રી પુત્ર આદિએ સ્નાન કરીને મરનારના નામ અને ગોત્ર બોલીને તિલાંજલિ આપવી જોઈએ કડવા લીમડાના પાન ચાવીને મરનારના ગુણગાન ગાવા જોઈએ પછી સ્ત્રીઓને આગળ કરીને ઘેર પહોંચવું જોઈએ ઘેર આવ્યા પછી સ્નાન કરવું ગાયને ઘાસ ખવડાવવું પછી બીજાને ત્યાં જેમ કે આડોશી પાડોશીને ત્યાં સગા વહાલાને ત્યાં જે અન્ન રાંધેલું હોય તે પાત્રાળમાં જમવું જોઈએ જે જગ્યાએ માનવ મૃત્યુ હોય તે જગ્યાને છાણ વડે લીપવી પછી તેના દક્ષિણા મુખે બાર દિવસ સુધી દીવો કરવો જોઈએ સૂર્યાસ્ત પછી સ્મશાનમાં અથવા ચકલામાં માટીના પાત્રોમાં દૂધ અને પાણી ભરીને ત્રણ દિવસ સુધી મૂકવું જોઈએ આ પાત્રો સાંઠી તથા દોડીથી બનાવેલ તરવૈયા ઉપર મૂકવા અને કહેવું હે મરનાર તમે સ્મશાનના અગ્નિથી દગ્ધ થયા છો બાંધવોએ તમારો ત્યાગ કર્યો છે આથી આ પાત્રોમાંનું દૂધ જળનું ગ્રહણ કરો ત્યાર પછી મરનારની ટાઢી વાળવા માટે ચોથે દિવસે સારું ન હોય તો બીજે કે ત્રીજે દિવસે વાળવી ટાઢી વાળવા માટે સ્મશાને જવું ત્યાં સ્નાન કરીને ઊન અને સૂતરની બનાવેલી પવિત્રી ધારણ કરીને ત્યાં રહેતા ચંડાળને દાન આપીને અડદનું બલિદાન આપતા યમા વેતીનો ઉચ્ચાર કરવો પછી ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી પછી ચિત્તા ઉપર દૂધ અને જળ છાંટીને તેમાં રહેલા અસ્થિઓ બહાર કાઢીને ખાખરાના પાન ઉપર મૂકીને દૂધ જળથી ધોઈને માટીના પાત્રમાં મૂકવા જોઈએ તે પછી શ્રાદ્ધ કરીને ત્રિકોણ ચોકો કરી ગાયના છાણથી લીપીને દક્ષિણા મુખે બેસીને બાકીની ત્રણેય દિશાએ ત્રણ પિંડ આપવા જોઈએ પછી તે માટીના ઘડાને જળમાં નાખવો અને રાંધેલા ભાતમાં દહીં ઘી જળથી પિંડ કરીને તેને વિધિપૂર્વક પ્રેતને આપવા ત્યાર પછી ઉત્તરમાં પંદર ડગલા આગળ જઈને ત્યાં ખાડો ખોદીને અસ્થિવાળું પાત્ર તેમાં મૂકીને દાહ કર્યા પછી પીડાના નિવારણ અર્થે પિંડદાન આપવું જોઈએ પછી તે અસ્થિપાત્રને ઊંડા પાણીવાળા ધરા પાસે લઈ જઈને દૂધ જળથી પલાળીને કેસર ચંદન ચઢાવીને સંપુટ દ્વારા હૃદય તથા મસ્તકને અડાડીને પછી તે અસ્થિને પ્રદક્ષિણા કરીને તેને નમન કરીને જળમાં પધરાવી દેવા જોઈએ જો આ અસ્થિ દસ દિવસમાં ગંગાજીમાં પધરાવામાં ન આવે તો તે જીવ બ્રહ્મલોકમાંથી પાછો આવતો નથી જેટલો સમય તે અસ્થિ ગંગાજીમાં રહે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં રહે છે ગંગાજીનો વાયુ જો મરનારને સ્પર્શે તો તે પાપ મુક્ત થઈ જાય છે આથી કરીને પુત્રએ પિતૃઓના અસ્થિને ગંગાજીમાં પધરાવા જોઈએ પછી પ્રેતોની નિવૃત્તિ માટે દસ ગાત્રાખ્ય કર્મ કરવું જોઈએ જો પ્રાણી પરદેશમાં મરી જાય અને તેના સમાચાર મળે ત્યારે દર્ભનું પુતળું કરીને દહન કરવું જોઈએ અને તેની રાખોળી ગંગાજીમાં નાખવી જોઈએ પછી દસ ગાત્રાદી સિવાયના બીજા કર્મ પણ કરવા જોઈએ એટલે કે તેના અસ્થિ ગંગાજળમાં પધરાવવા જોઈએ જળ ભરેલ કુંભના દાન કરવા જોઈએ દૂધ આપવું જોઈએ ગર્ભમાં જે બાળક મરેલ અવતરે છે તેની ક્રિયા કરવાની હોતી નથી ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ જો જીવ ગર્ભમાં જ મૃત્યુ પામે તો તેની કોઈ ક્રિયા કરવાની હોતી નથી પાંચ વર્ષની અંદરનું બાળક મરણ પામે તો ફક્ત બાળકોને જમાડવા જોઈએ બાળકે જનોય ધારણ કરેલી હોય અથવા કુવારું હોય તો તે મરનાર બાળક પાછળ ખીર અને ગોળના કરેલા દસ પિંડ આપવા જોઈએ અગિયારમાં કે બારમા દિવસે મૃતોત્સર્ગ સિવાયના બીજા કર્મ કરવા જોઈએ પિતા જીવતા હોય તેવા પાંચ વર્ષની અંદરના બાળકનું સપિંડ શ્રાદ્ધ કરવું નહીં પરંતુ બારમા દિવસે એકોતિષ્ઠ જરૂર કરવું જોઈએ ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ સ્ત્રીઓ તેમજ શૂદ્રના વિવાહને ઉપનયનના સ્થાને જાણવા જોઈએ એટલે કે ઉપનયન સંસ્કાર થઈ ગયો છે એવું જાણવું જોઈએ માટે આ સ્ત્રીઓ અને શૂદ્રની ઉંમર પ્રમાણે દરેક વિધિ કરવી જોઈએ કિશોર અવસ્થામાં જે મરણ પામેલ હોય તેની પાછળ સૈયાદાન વૃક્ષોત્સર્ગ પદદાન મહાદાન ગોદાન આદિ કરવા જોઈએ યતિઓને અગ્નિદાહ કરવો નહીં તેમજ ઉદક ક્રિયા અને તેના પુત્ર આદિ તેના દસ ગાત્ર આદિ પણ ન કરવા જોઈએ પણ તેમના પિતૃઓએ ભક્તિને કારણે તિથિ શ્રાદ્ધ કે ગયા શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ જો સંન્યાસી પરમહંસ ચક્ર અને બહુ દહકના સબને મહાનદી પાસે હોય તો તેમાં વહેડાવી દેવું જોઈએ જો ગંગા આદિ નદીઓ ન હોય તો તેને દાટી દેવું જોઈએ ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે દાહ અસ્થિ સંચય કર્મ નિરૂપણે નામ દસમો અધ્યાય સમાપ્ત અહીં અધ્યાય દસમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય અગિયારમો દસ ગાત્ર વિધિ વર્ણન ગરુડ ભગવાન શ્રી હરિનારાયણને કહે છે હે કેશવ દસ ગાત્ર આદિ વિધિ કહો તે કરવાથી શું થાય છે તેમજ પુત્ર ન હોય તો આ ક્રિયા કોણ કરી શકે છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ પિતાના શોકનો ત્યાગ કરીને સંતાનોએ પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડ અને દાન આદિ કરવા જોઈએ પણ જો સંતાન ન હોય તો પત્નીએ આ કાર્ય જરૂર કરવું જોઈએ જો પત્ની પણ ન હોય તો ભાઈઓએ કે શિષ્યોએ અથવા પિતરાઈ ભાઈઓએ અથવા ગોર કે નાના ભાઈઓના પુત્રોએ દસગાત્ર આદિ કર્મ જરૂર કરવું જોઈએ આનું ઘણું ફળ મળે છે મૃત્યુ પામેલો જીવ પાછો આવી શકવાનો નથી તેથી રોકડ કે શોક કરવો નહીં જો વડીલ બંધુ મૃત્યુ પામ્યો હોય તો તેના નાના ભાઈએ તે વિધિ અવશ્ય કરવી જોઈએ જો મરણ પામેલ વ્યક્તિના સંતાનો પણ મૃત્યુ પામ્યા હોય તેવું હોય તો તેના પિતાએ દશ ગાત્ર આદિ વિધિ કરવી નહીં જો કોઈને વધુ સંતાનો હોય તો તેમાં મોટું સંતાન હોય તેણે શ્રાદ્ધની વિધિ અવશ્ય કરવી જોઈએ માતા પિતાની પાછળ શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાથી તેનું ઘણું પુણ્ય મળે છે વરસ દરમિયાન બધી ક્રિયાઓને કરનાર સંતાનને ગયા શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ હવે હું તમને દશ ગાત્રાખ્ય કર્મની વિધિ જણાવું છું તે તમે સાંભળો મધ્યાહન પછી જળાશયમાં કે તીર્થસ્થાનમાં મંત્રહીન રહીને સ્નાન કરી લેવું જોઈએ તે પછી વૃક્ષ નીચે દક્ષિણાભિમુખ મુખ બેસીને ત્યાં એક ઓટલી બનાવીને અને એ ઓટલીને ગાયના છાણ વડે લીપી લેવું જોઈએ ત્યારબાદ ત્યાં કૌશિક નામના બ્રાહ્મણનું પાંદડા ઉપર દર્ભ વડે સ્થાપન કરવું જોઈએ પછી તેને પાથ્ય આદિ અર્પણ કરવા પુણ્ય સંકાશ મંત્રથી નમન કરવા પછી તેની આગળ પિંડ માટે દર્ભાસન મૂકીને ગોત્ર આદિનો ઉચ્ચાર કરીને રાંધેલ ભાત અને જવના લોટના પિંડ મૂકીને તેની ઉપર ચંદન ભાંગરાના ફૂલો ચઢાવવા પછી ધૂપ દીપ નૈવેદ્ય તાંબુલ અને દક્ષિણા આદિ સમર્પિત કરવા જોઈએ દૂધ જળનું મિશ્રણ કરીને તેમાં અન્ન ભેળવીને કાગડાઓને માટે એક પાત્રમાં મૂકી દેવું જોઈએ જળની અંજલી આપીને કહેવું અમુક નામના પ્રેતને મારી આપેલ શ્રાદ્ધની વસ્તુ પ્રાપ્ત થાવ આમ કહીને આ વસ્તુઓને અર્પણ કરી દેવી એટલે કે પ્રેતના નામનો તથા ગોત્રનો ઉચ્ચાર કરીને અંજલી હાથમાં લઈને તેને અર્પણ કરવા સાથે સાથે અન્નોદક પણ સમર્પણ કરવા મૃત્યુ પામનાર સ્ત્રી હોય તો અગર પુરુષ પણ મરણ પામે ત્યારથી સપિંડ સુધી પ્રેત શબ્દનો ઉચ્ચાર કરીને અન્નોદક આપવું જોઈએ પ્રથમ દિવસથી તે નવ દિવસ સુધી જેના પિંડ પહેલે દિવસે આપ્યા હોય તેના જ આપવા જોઈએ પ્રેતને સ્વર્ગ મળે તે હેતુથી નવમે દિવસે સપિંડથી તેલ અભ્યંગ કરવું ઘરની બહાર સ્નાન કરવું પછી સ્ત્રીઓને આગળ કરીને હાથમાં ધરો તથા જળ લઈને જ્યાં મૃત્યુ થયું હોય તે સ્થાન બાજુ જવું અને કહેવું આ ધરો માફક તમારા કુળની વૃદ્ધિ થજો અને ધાનના લાવાની જેમ તમારો વિકાસ થજો આટલું કહીને ત્યાં ચોખા સાથે ધરો પધરાવી દેવું ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ દસમે દિવસે અડદના લોટનો પિંડ આપવો તથા તે દિવસે ભાઈઓ મુંડન કરાવે તેમજ ક્રિયા કરનાર પુત્ર પણ ફરીથી મુંડન કરાવે દસ દિવસ સુધી બ્રાહ્મણને મિષ્ટાન જમાડે અને પ્રેતની મુક્તિ અર્થે પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ આપ આદિ અંતરહિત છો સંખ ચક્ર ગદા ધારણ કરનારા કમળ સમાન નેત્રોવાળા હે પ્રભુ આપ પ્રેતને મોક્ષ પમાડો આમ કહીને પ્રભુ પ્રાર્થના કરવી આ રીતે નિત્ય શ્રાદ્ધ કર્યા પછી બોલવું પછી સ્નાન કરીને ગાયને ઘાસ ચારો અથવા અન્નનું ભોજન કરાવવું શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે દશ ગાત્ર વિધિ નિરૂપણો નામ એકાદશો અધ્યાય સમાપ્ત અહીં અધ્યાય અગિયારમો મો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય બારમો એકાદશના દિવસે જે ક્રિયા થાય છે શ્રાદ્ધ ક્રિયા થાય છે તેનું વર્ણન ગરુડ ભગવાન નારાયણને કહે છે હે સુરેશ્વર એકાદશાહની વિધિ અને વૃષોત્સર્ગનું વિધાન જણાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ અગિયારમાં દિવસે પ્રાતઃકાળમાં જ જળાશય પર જઈને સ્નાન કરીને ઓર્ધ્વ દેહિક ક્રિયા કરવી જોઈએ વેદશાસ્ત્ર જાણનાર બ્રાહ્મણને બોલાવીને તેને પ્રણામ કરીને હાથ જોડીને પ્રેતની મુક્તિ અર્થે પ્રાર્થના કરવી જોઈએ તે દિવસે એટલે કે આ એકાદશીના દિવસે આચાર્યે પણ શુદ્ધ થઈને એકાદશાહનું વિધાન વિધિવત કરવું જોઈએ દસ દિવસ સુધી માત્ર નામ અને ગોત્રનો ઉચ્ચાર કરીને શ્રાદ્ધ આપવું જોઈએ પરંતુ દિવસે પ્રેતને મંત્ર સહિત પિંડદાન આપવું જોઈએ આ અગિયારસના દિવસે પરમપિતા બ્રહ્માજીની રૂપાની મૂર્તિ ભગવાન વિષ્ણુની સોનાની મૂર્તિ અને ભગવાન રુદ્રની તાંબાની મૂર્તિ અને યમરાજની લોખંડની પ્રતિમા બનાવવી જોઈએ ગંગાજળથી ભરેલ વિષ્ણુ કળશ પશ્ચિમ દિશાએ સ્થાપન કરવું જોઈએ તેના ઉપર પીળા વસ્ત્ર ધારણ કરેલ ભગવાન વિષ્ણુની પ્રતિમા મૂકવી જોઈએ પૂર્વ દિશામાં જળ દૂધ ભરેલ કુંભ સ્થાપન કરવું જોઈએ એક કુંભ ઉપર સફેદ વસ્ત્રવાળી બ્રહ્માજીની મૂર્તિ મૂકવી જોઈએ ઉત્તર દિશામાં ઘી મતથી ભરેલા કુંભનું સ્થાપન કરવું જોઈએ તેની ઉપર લાલ વસ્ત્ર લપેટીને રુદ્રની પ્રતિમા મૂકવી જોઈએ દક્ષિણ દિશામાં ઇન્દ્રજળથી ભરેલ કુંભ સ્થાપન કરવો જોઈએ અને તેના ઉપર કાળા વસ્ત્ર લપેટેલ યમરાજાની મૂર્તિ મૂકવી જોઈએ પછી મધ્યમાં મંડલ સ્થાપીને કૌશિક પુત્ર બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી જોઈએ પછી દક્ષિણા મુખે થઈને જનોય અપસવ્ય કરીને તર્પણ કરવું જોઈએ ત્યાર પછી ભગવાન શિવ બ્રહ્માજી ભગવાન શ્રી હરિવિષ્ણુ યમરાજ આદિનું વેદના મંત્રોથી તર્પણ કરવું અને હવન કરવું જોઈએ અને દસ ઘટાદિક શ્રાદ્ધ કરવું જોઈએ પિતૃઓના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ પછી ઘીથી ભરેલ પાત્ર તથા સાત ધાન સાથે ગાયનું દાન કરવું જોઈએ જો અંત સમયે તલ આદિ આઠ મહાદાન આપ્યા ન હોય તો તો તે દિવસે સૈયાદાન સાથે આપવું જોઈએ સૈયાદાન લેનાર બ્રાહ્મણના પગ ધોઈને વસ્ત્ર આદિ આપીને તેમનું પૂજન કરવું જોઈએ પછી લાડવા ચોળાના પુડલા અને વાટેલ દાળના વડા જમાડવા જોઈએ ત્યારબાદ સૈયા ઉપર પુરુષનું સુવર્ણાકારે પ્રતિમાની સ્થાપના કરવી જોઈએ તેનું પૂજન કરીને તે સૈયા બ્રાહ્મણને આપતી વખતે કહેવું જોઈએ બધી સામગ્રી સાથે પ્રેતની પ્રતિમા સૈયા સહિત હું તમને અર્પણ કરું છું આમ કહીને વૃક્ષો સર્ગ કરતાં ધ્યાન રાખવું જોઈએ વાછરડો અને વાછડી બંનેનું પૂજન કરવાનું હોય છે આ વાછડો ખોડવાળો ન હોવો જોઈએ વાછડો લાલ આંખવાળો છીકણી રંગનો હોવો જોઈએ તેના સિંગડા ગળું તેમજ પગની ખરીઓ રાતી હોવી જોઈએ પેટ સફેદ પીઠ કાળી હોવી જોઈએ ક્ષત્રિયએ લાલ અને મૂંઝડિયા રંગનો વાછડો તથા બેસ્યએ પીળા રંગનો વાછડો આપવો જોઈએ આખા શરીરે તપખીરીઓ પૂછડે સફેદ હોય તેવો વાછડાનો ઉત્સર્ગ ખચિત કરવો સર્ગ કર્યા પછી વાછડાને પકડવો નહીં તેમજ તેને ઘરમાં પણ રાખવો નહીં વૃક્ષો સર્ગ કરતી વેળાએ નવગ્રહનું તન મંત્રથી સ્થાપન કરવું જોઈએ પછી હવન કરીને વાછડા વાછડીનું પૂજન કરવું જોઈએ તેમને કંકણ બાંધવા જોઈએ ત્યાં વિધિ પ્રમાણે સ્તંભ રોપીને વાછડા વાછડીનું સ્થાપન કરવું જોઈએ તેમને રુદ્રદેવના જળ વડે સ્નાન કરાવીને ગંધ પુષ્પથી પૂજન કરીને પ્રદક્ષિણા કરવી જોઈએ એ વૃક્ષના જમણી બાજુ ત્રિશુળ અને ડાબી બાજુ ચંદ્રમાનું સ્થાપન કરવું જોઈએ પછી હાથ જોડીને કહેવું જોઈએ હે ધર્મરૂપી વૃક્ષ તમને પરમપિતા બ્રહ્માજીએ નિર્માણ કર્યા છે મેં તમારો ઉત્સર્ગ કરેલ છે તમે મારું આ ભવરૂપી સંસારથી રક્ષણ કરો આટલું બોલીને નમસ્કાર કરીને આ વાછળો અને વાછડીને છોડી મૂકવાના ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ આ કર્મ જે કરે છે તેને હું વરદાન આપીને પ્રેતને મોક્ષ આપું છું આ કર્મ શુભ ફળ આપનાર છે વળી આ કર્મ કારતક આદિ માસનો ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે સુદ કે વદ બારસથી આરંભીને તેની જોડેથી તિથિએ તેમાં ગ્રહણની તિથિએ અને મેષ અને તુલા સંક્રાંતિ શુભ મુહૂર્તે લગ્નમાં નિર્મળ હૃદયથી કરાવવું જોઈએ આ ક્રિયા કરવા માટે વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપવું જોઈએ પછી હોમ આદિ કરીને દાન આપીને દેહને શુદ્ધ કરવો જોઈએ ત્યારબાદ શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું જોઈએ પછી બ્રાહ્મણને દક્ષિણ આપવી જોઈએ આમ કરવાથી પુત્રવાન અને પુત્રહીનના બધા મનોરથ સિદ્ધ થાય છે તે સર્વ પાપોથી મુક્ત બને છે વૃક્ષોત્સર્ગ કર્યા પછી સપિંડી સુધીના શ્રાદ્ધ કરવા જોઈએ હવે હું તેની વિધિ સંભળાવું છું તે તમે સાંભળો મરણ પામે તે સ્થળે ઘરના અસ્થિ એકઠા કરવાના ઠેકાણે અને દસ દિવસના દસ એવી રીતે પિંડ આપવા જોઈએ પહેલું તથા સોળમું શ્રાદ્ધ મલિન માનવામાં આવે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ તને હું બીજા વિશે પણ જણાવું છું પ્રથમ પિંડ પિંડ શ્રી વિષ્ણુને બીજો ભગવાન શિવને અને ત્રીજો પિંડ સપરિવાર યમરાજ ને તથા ચોથો પિંડ ચંદ્રમાને પાંચમો પિંડ અગ્નિદેવને છઠ્ઠો પિંડ દેહનો સાતમો પિંડ કાલદેવને આઠમો પિંડ રુદ્રદેવને નવમો પિંડ ગુરુદેવને દસમો પિંડ પ્રેતને બારમો પિંડ બ્રહ્મદેવને ચૌદમો પિંડ શિવજીને પંદરમો પિંડ યમરાજને અને સોળમો પિંડ યમ પુરુષને આપવો જોઈએ આ શ્રાદ્ધને મધ્યમ સોડ શક કહેવાય છે બાર માસ સુધી દરેક મહિને માસિક શ્રાદ્ધ કરવું જોઈએ તહેવાર નિમિત્તે મળીને કુલ સોળ શ્રાદ્ધ કરવા જોઈએ પ્રેતત્વના નાસ અંગે અડતાલીસ શ્રાદ્ધ થાય છે તેથી કરીને પ્રેતત્વમાંથી મુક્ત થઈને પિતૃઓની પંક્તિમાં સ્થાન મળે છે આ શ્રાદ્ધ જો ન થાય ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી તેમજ સ્વદત્ત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતા નથી માટે મરનારની પાછળ રહેલા પુત્ર કે પત્નીએ આ શ્રાદ્ધ કરવા જોઈએ જેથી આશ્રદ કરનારની પત્ની સતી મનાય છે તેનું જીવન સફળ થઈ ગયેલું ગણાય છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ કોઈ પણ પ્રાણીનું દેવયોગી કરીને જળ કે અગ્નિથી મરણ થવા પામે અથવા જાણી જોઈને આત્મહત્યા કરે તો તેની પાછળ પહેલાં કરેલા નારાયણ બલી આદિ ક્રિયાઓ કરવી જોઈએ પણ જો સર્પદંશથી તે મરણ પામ્યો હોય તો સુદ અને વધની પાચમે જમીન પર લોટના નાક કરીને તેમનું સુગંધવાળા સફેદ ફૂલોથી પૂજન કરવું જોઈએ ચંદન ચઢાવવું જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ તલ ચોખાને ચડાવવા જોઈએ કુલરનું નૈવેદ્ય ધરવું જોઈએ દૂધ અર્પણ કરવું જોઈએ બ્રાહ્મણને પોતાની શક્તિ અનુસાર સોનાનું દાન ગાયનું દાન કરવું જોઈએ પછી પ્રાર્થના કરવી હે નાગરાજ મારા પૂજન વડે આપ સંતુષ્ટ થાઓ ત્યારબાદ મરનારની નારાયણ બલીની ક્રિયા કરવી આમ આખા વર્ષ સુધી ક્રિયાઓ કરતાં અનોદક સહિત નિત્ય ઘટદાન કરવું જોઈએ અગિયારમાના દિવસે પિંડ અને અંજલિ આપીને બારમા દિવસે સકળ સપિંડી કરવી તેમજ સૂતક ગયા પછી સૈયાદાન તથા પદદાન કરવું જોઈએ ઈતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે એકાદશી વિધિ નિરૂપણે નામ દ્વાદશો અધ્યાય સમાપ્ત અહીં અધ્યાય બારમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય તેરમો સપિંડ આદિ કર્મવર્ણ ગરુડ ભગવાન શ્રી હરિને કહે છે હે પ્રભુ મને આપ સપિંડી વિધિ અને સૂતક નિર્ણય કહી સંભળાવો ભગવાન ગરુડને કહે છે હે ગરુડ દસ દિવસે બ્રાહ્મણ બારમા દિવસે ક્ષત્રિય પંદર દિવસે વૈશ્ય અને એક માસે શુદ્ર શુદ્ધ થાય છે મૃત્યુનું સૂતક પિતરાઈઓ શુદ્ધાને દસ દિવસ માટે લાગે છે ચોથી પેઢીએ દસ રાત્રિ પાંચમી પેઢીએ છ રાત્રિ છઠ્ઠી પેઢીએ ચાર રાત્રિ સાતમી પેઢીએ ત્રણ રાત્રિ સૂતક જાણવું જોઈએ જો કોઈ દૂરનો ગોત્રી મૃત્યુ પામ્યો હોય તો તેનું સ્નાન કરી લેવું જોઈએ જો કોઈ સ્વજન વિદેશમાં મૃત્યુ પામ્યો હોય તો તેની ખબર સાંભળ્યા પછી એ દિવસ બાદ બાકીના દિવસોનું સૂતક પાડવું જોઈએ જો દસ દિવસ વીતી ગયા હોય તો એક વરસમાં ત્રણ રાત્રિ સૂતક પાડવું જોઈએ જો વરસ થઈ ગયું હોય તો સ્નાન કરી લેવું જોઈએ પ્રથમ સૂતકના છ દિવસ બાદ બીજું સૂતક આવે તો પ્રથમ સૂતક દસ દિવસે કાઢતા બે સૂતકો નીકળી જાય છે જો કોઈ જીવ દાંત ઉગ્યા અગાઉ જ મૃત્યુ પામે તો તેનું માત્ર સ્નાન કરાય છે દાંત ઉગ્યા પછી અને ચોલ કર્મ કરતા પહેલા જો મૃત્યુ પામે તો એક રાત ચોલ કર્મ કર્યા પછીથી એ જનોઈ આપ્યા પહેલા મરી જાય તો ત્રણ રાત મોટી ઉંમરે મૃત્યુ પામે તો દસ રાત્રિ સૂતક જાણવું જોઈએ જો પુત્રી સત્તાવીસ મહિના અગાઉ મૃત્યુ પામે તો માત્ર સ્નાન કરવાનું હોય છે સગાઈ થાય ત્યાં સુધીમાં જો પુત્રી મૃત્યુ પામે તેમજ તેથી મોટી ઉંમરે પણ મૃત્યુ પામે તો ત્રણ રાત્રિ સગાઈ થયેલ હોય તો બંને પક્ષો ત્રણ ત્રણ રાત્રિ સૂતક રાખવું જોઈએ ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભસ્ત્રાવ થાય તેટલા દિવસે સૂતક પાડવું જોઈએ આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી સૂતકના સમયે કોઈને અડવું નહીં ખાટલા ઉપર બેસવું નહીં દેવપૂજા કરવી નહીં સૂતક બ્રહ્મચારી યતિ અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી વિવાહ ઉત્સવ અને હોમ આદિનો આરંભ થયા બાદ સૂતકના જાણવા પહેલાં રાંધેલ અન્ન રાખવામાં અડચણ નથી

તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી આથી દિવસે ગાયના લીપીને શાસ્ત્રોક્ત વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ પછી પૂજા આદિ વિકીરનો પિંડ મૂકીને હાથ પગ ધોયા પછી વસુ રુદ્ર અને સૂર્ય રૂપ ધારણ કરનારને પિતામહના ત્રણ પિંડ આપી

તો માનું મૃત્યુ થયું હોય તો પિતૃશ્રાદ્ધ પ્રમાણે માતૃશ્રાદ્ધ પણ કરવું જોઈએ માતાનું પિંડત્રી મેલન મહાલક્ષ્મીમાં અને પિતાનું માતા વિશે પિંડત્રી મેલન કરવું જોઈએ અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુમાં સાથે મેળવીને કરવું જોઈએ જો માતા પિતાને એક ચિતામાં બાળવામાં આવ્યા હોય તો પ્રથમ પુત્રએ પિતાનું અને બાદમાં સ્નાન કરીને માતાનું સપિંડીકરણ કરવું જોઈએ સપિંડીકરણ થયા બાદ પિતૃઓનું તર્પણ કરીને વેદ મંત્રો સાથે સ્વધાનો ઉચ્ચારણ કરવો જોઈએ હંત બોલીને અતિથિને ભોજન આપવું જોઈએ આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ અનુભવ કરે છે ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું જોઈએ પછી નવગ્રહ દેવતા દેવીઓ તથા ગણેશજીનું પુણ્ય વચન વેદ મંત્રો સાથે કુમકુમ ચોખા અને નૈવેદ્ય આદિથી કરવું જોઈએ ગોર મહારાજે યજમાનને અભિષેક કરીને તેના હાથે મંત્ર બોલીને રક્ષાસૂત્ર બાંધીને મંત્રેલ ચોખા આપવા જોઈએ બાદમાં બ્રહ્મભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ બાદમાં ઘરમાં રહેતા સદસ્યો માલિકે બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ અન્ન જળથી ભરેલ બાર કુંભ આપવા જોઈએ બ્રહ્મભોજન કરાવ્યા બાદ ચાર વર્ણોને ક્રમથી જળને બ્રાહ્મણે આયુધને ક્ષત્રિયએ ચાબુકને વૈશ્યએ અને દંડને શુદ્રએ સ્પર્શ કરવો જોઈએ આ ક્રિયા કર્યા પછી વસ્ત્રોનો ત્યાગ કરીને શુદ્ધ સફેદ વસ્ત્રો ધારણ કરીને શય્યા દાન આપવું જોઈએ શૈયાને સુંદર રીતે સજાવીને તેની નજીક છત્ર દીપ રૂપાનું આસન ચામર પાત્ર શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા જોઈએ લક્ષ્મીનારાયણની અલંકારની તેમજ આયુધવાળી મૂર્તિ મૂકવી જોઈએ ત્યારબાદ સૌભાગ્યવતીઓને પાસે બેસાડીને વસ્ત્ર અલંકાર આપવા જોઈએ બાદમાં પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરીને બ્રાહ્મણ દેવતાને સોનાના કુંડળ વીંટી કંઠી અંગરખું ધોતી જોટો પાઘડી આદિ દાનમાં આપવા જોઈએ ત્યારબાદ લક્ષ્મીનારાયણ નવગ્રહો દેવી અને પિતામહનું પૂજન કરીને હાથમાં પુષ્પાંજલિ લઈને ઉત્તરાભિમુખ રહીને કહેવું હે પ્રભુ આપની ક્ષીરસાગરમાં જેવી સૈયા છે તેવી સૈયા મારા પિતૃઓને શુવા માટે પ્રાપ્ત થાઓ આમ બોલીને પ્રતિમા અને બ્રહ્મદેવ ઉપર પુષ્પાંજલિ અર્પિત કરવી તે સૈયા સંકલ્પપૂર્વક બ્રહ્મદેવને એટલે કે બ્રાહ્મણદેવને અર્પણ કરવી જો કોઈ મનુષ્ય ખૂબ જ ધનવાન હોય તો તેઓ સૈયાદાન સાથે ઘરનું પણ દાન કરી શકે છે જો આ સૈયાનું દાન પાત્ર વગરનાને આપવામાં આવે તો તે નરકનો અધિકારી બને છે જ્યારે સત્પાત્રને દાન આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે હે ગરુડ સૈયાદાન કર્યા પછી પદ દાન કરવું જોઈએ પદદાનમાં છત્રી જોડા વસ્ત્ર વીટી કમંડલ આસન દંડ તાંબાનું પાત્ર હોવું જરૂરી છે આવા તેર પદદાન બારમા દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા જોઈએ સ્ત્રીની સૈયા પર કાજલ મહાવર રોલી વસ્ત્ર અને આભૂષણ આદિ સુહાગની વસ્તુઓ મૂકવી જોઈએ આ પ્રમાણે આ પ્રકારે બારમા દિવસે તેર પદદાન તેર બ્રાહ્મણોને આપવા છત્રી આપવાથી મરનારને છત્રીની છાયા મળે છે જોડા આપવાથી કાટાળા માર્ગે જવા બેસવા માટે ઘોડો મળે છે વસ્ત્રદાન કરવાથી ઠંડી ગરમીમાં રક્ષણ પ્રાપ્ત થાય છે જીવને વસ્ત્રદાન કરવાથી આત્માને ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે વીટી આપવાથી લૂથી મરનારનો બચાવ થાય છે તથા કમંડળ આપવાથી તેને જળપાનનું સાધન મળી રહે છે આમ આવા પદદાનથી મરનારને યમ માર્ગે જતા સુવિધાઓ મળી રહે છે બારમા દિવસે બ્રાહ્મણ ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્નદાન જરૂર કરવું જોઈએ સપિંડી થયા પછી એક વરસ સુધી તેની તિથિએ પિંડ સાથે જળનો કુંભ જરૂર આપવો જોઈએ જો કોઈ જીવ પૂર્ણિમાના દિવસે મૃત્યુ પામ્યો હોય તો તિથિમાં તેને ચોથની તિથિ જાણવી જોઈએ જો કોઈ જીવ ચોથની તિથિએ મૃત્યુ પામ્યો હોય તો તે નોમની તિથિ પણ ગણી શકે નોમની તિથિએ મરનારની ચૌદશ જાણવી જોઈએ આમ જો તિથિ અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન જરૂર કરાવવું જોઈએ પછી બીજા મહિનામાં સપિંડ શ્રાદ્ધમાં કરવું જોઈએ બધા શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ આ શ્રાદ્ધમાં બ્રહ્મ ભોજન જરૂર કરાવવું જોઈએ જરૂર પડીએ ત્રયપિંડ યુક્ત શ્રાદ્ધ કરવું વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું આથી પિતૃઓ પરમગતિ પ્રાપ્ત કરે છે તુલસીજીની માંજરોથી વિષ્ણુચરણનું પૂજન કરવું જોઈએ પિંડ આપવા માટે ગયા સુરના મસ્તક ઉપર સમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો ઇકોતર પેઢીનો ઉદ્ધાર થાય છે આમ ઉર્ધ્વ દેહિક કૃત્ય આપવાથી પિતૃઓને મુક્તિ મળે છે તેમજ પુત્ર ઉત્પન્ન થાય છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ નિર્ધન મનુષ્ય પણ જો આ કથા તો તે બધા પાપોમાંથી મુક્ત થઈને દાનના ફળનો અધિકારી થાય છે જે મનુષ્ય વિધિસર રીતે શ્રાદ્ધ કરે છે મારું ગરુડ પુરાણ સાંભળે છે વાંચે છે કે કહે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તેના પિતૃઓ તૃપ્ત થશે અને તે ધર્મ રાજાના મંદિરમાં આદર સાથે બેસી શકશે ભગવાન નારાયણના મુખેથી ગરુડે આ કથા સાંભળી અને ગરુડ દેવતા ધન્ય થઈ ગયા આનંદિત થઈ ગયા એથી શ્રી ગરુડ પુરાણે સારોદ્ધાર સપિંડન આદિ સર્વકર્મ નિરૂપણે નામ ત્રયોદશો અધ્યાય અહીં અધ્યાય તેરમો પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ અધ્યાય ચૌદમો ધર્મરાજ નગરનું વર્ણન ગરુડ ભગવાન શ્રી હરિ નારાયણને કહે છે હે પ્રભુ યમલોકના વિશે મને જાણવાની ખૂબ જ ઈચ્છા છે યમલોક કેટલું મોટું છે કેવું છે કોણે બનાવ્યું છે ત્યાંની સભા કેવી હોય છે જે સભામાં ધર્મરાજ બેસે છે એ દયાનિધિ જે ધર્માત્મા પુરુષ જે ધર્મ માર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે તે ધર્મ માર્ગ પણ મને કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ નારદ આદિ દેવર્ષિઓ દ્વારા જાણવા યોગ્ય છે તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવે છે તેને અનેક દરવાજા કોટ અને અનેક માર્ગ જોડાયેલા છે જે એક હજાર યોજનમાં ફેલાયેલા છે આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર પણ છે જે યોજનની યોજનની લંબાઈ અને ઊંચાઈ ધરાવે છે તે લોખંડના પ્રકારથી છે ગલીઓ પતાકાઓ અને ધ્વજાઓથી શોભી રહી છે વિમાનોના સમૂહોથી આચ્છાદિત છે ગાનાર વગાડનારથી ગુંજી રહેલ છે તેમાં ચિત્રકારના સુંદર ચિત્રો તેમજ દેવ શિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે બાગ બગીચાથી આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જ્વરનું મોટું ભવન છે દક્ષિણમાં શૂલ અને વિસ્ફોટક આદિના પણ ઘર છે પશ્ચિમમાં કાલપાસ અજીર્ણ અને અરુચિનું પણ ભવન છે ઉત્તર દિશામાં રાજગોર અને પાંડુ રોગના આવાસ છે ઈશાન દિશામાં શિર અને અગ્નિ ખૂણામાં મૂર્છાનો આવાસ છે નૈઋત્ય ખૂણામાં અતિસારનું અને વાયવ્ય ખૂણામાં શીત અને દાહનું ઘર આવેલ છે આ આ રોગ નગર ઘેરાયેલું છે છે ચિત્રગુપ્ત મનુષ્યમાં શુભ અને અશુભ કર્મો લખે તેના ઘરની આગળ વીસ યોજન પર પૂરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજનું રત્નમય મંદિર છે તે સ્વર્ગીય રત્નોથી જડિત અને સૂર્ય સમ દે દીપ્યમાન લાગે છે તે બસો યોજનમાં ફેલાયેલ છે તે પચાસ યોજન ઊંચું છે તે મણિયો વડે એક હજાર થાંભલાઓ ઉપર બનેલ છે આમ અનેક પ્રકારના ભવનો અને પ્રાસાદોથી બનેલ છે સો યોજનની દિવ્ય સભા છે વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલું છે એટલે કે તેની શોભાનો કોઈ પાર નથી ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ સભામાં સત્ય બોલવાવાળા સિદ્ધ પુરુષો ઉગ્ર તપ કરનારાઓ સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે આ સભામાં ધર્મરાજ રત્નો જડિત દસ યોજન વિસ્તારવાળા આસન ઉપર બેસે છે તેમની શોભાનો કોઈ પાર રહેતો નથી તેમની સેવા માટે ચારેય બાજુ યોદ્ધાઓ ઊભા છે આ સભામાં ઋષિઓ સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બિરાજે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ ધર્મરાજ નગરના ચાર માર્ગો છે તેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે તે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી બાકીના ત્રણ માર્ગે ધર્મી લોકો મંદિરમાં જાય છે તે ઘણા પુણ્ય સાડી છે ત્યાગ પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે તેમાં પુણ્ય સાડીને પ્રવેશ મળે છે બીજા ઉત્તરનો પણ માર્ગ છે તેમાં દુર્ગા દેવી તથા સૂર્ય દેવના ભક્તો ધર્મયુદ્ધમાં ભાગ લેનાર યોગાભ્યાસી મહાન દાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામે છે ત્રીજો પશ્ચિમના માર્ગે ભગવાન વિષ્ણુના ભક્તો ગાયત્રી માતાના ભક્તો વેદ જ્ઞાતા અગ્નિહોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે પશ્ચિમના માર્ગે ધર્મસભા આવેલ છે ત્યાં ધર્મ રાજા આવનારને આવકારે છે તેમનું સન્માન કરે છે આમાંના કલ્પ પર્યંત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવ યોનિમાં આવે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ મેં કહેલ આ વર્ણનની કથા જે કોઈ સાંભળે છે તે ધર્મરાજની સભામાં જશે ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો ધર્મરાજ નગર નિરૂપણો નામ ચતુર્દશો અધ્યાય સમાપ્ત અધ્યાય પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય જન્માચરણ વર્ણન ગરુડ ભગવાન શ્રી નારાયણને કહે છે હે પ્રભુ ધર્માત્મા સ્વર્ગની ગતિ ભોગવીને નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે જણાવો હે કરુણાનિધિ તે પુણ્યાત્મા જીવ તે શરીરમાં કેવો વિચાર કરે છે તે પણ જણાવો ત્યારે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે આ ગોપનીય વિષય છે છતાં હું તમને જણાવું છું શરીરના પરમાર્થિક સ્વરૂપને હું કહું છું જે બ્રહ્માંડના ગુણોથી સંપન્ન છે અને યોગીઓએ તે ધારણ કરવા યોગ્ય છે યોગીઓ સટચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરંધ્રમાં સત આનંદના રૂપમાં ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો જે પ્રકારે સત્કર્મ કરવાવાળા શુદ્ધ અને શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમોને પણ હું તમને જણાવું છું તે તમે સાંભળો સ્ત્રી ઋતુમતી થતાં સ્ત્રીને ચાર દિવસ સુધી અસ્પૃશ્ય ગણવામાં આવે છે ઋતુ રહ્યા પછી સોળ રાત્રિ ગર્ભ ધારણ કરવાનો કાળ છે તેમાંય ચૌદમી રાત્રિએ ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભથી ઉત્પન્ન થાય છે જે સમયે વીર્ય પડે છે તે સમયે જે વિચારો તે ધરાવે છે તેવા જ ગુણવાળા પુત્ર પુત્રી જન્મે છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ પૃથ્વી જળ તેજ વાયુ આકાશને સ્થૂલ ભૂતો કહેવામાં આવે છે તે એકઠા થઈને પિંડ બને છે આને પંચ ભૌતિક શરીર કહેવામાં આવે છે આ શરીરમાં અસ્થિ ત્વચા નાળી કેસ માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે લાળ મૂત્ર વીર્ય મજ્જા રક્ત આદિ જળથી બને છે ભૂખ તરસ આળસ નિંદ્રા કાંતિ આદિ તેજથી બને છે આંકુંચન ધાવન ચલન લંઘન પ્રસારણ ચેષ્ઠિત આદિ વાયુથી બને છે દોષ ચિંતા શૂન્યત્વ મોહ સંશય આદિ આકાશ દ્વારા બને છે મન બુદ્ધિ અહંકાર ચિત્ત અંતઃકરણ આદિ પૂર્વજન્મના કર્મોના આધારે દેહમાં આવે છે કાન ત્વચા આંખ જીભ નાક આદિ જ્ઞાનેન્દ્રિયો છે વાક વાણી પગ હાથ ગુદા લિંગ આદિ કર્મેન્દ્રિયો છે દિશાઓ વાયુ સૂર્ય પ્રચેતા અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર મિત્ર આદિ જ્ઞાનેન્દ્રિય અને કર્મન્દ્રિયોના દેવતાઓ છે ઈડા પિંગલા સુષુમના ગાંધારી બવચ વિહા પૂષા યશસ્વીની અલંબુષા સંખિની આદિ પ્રધાન દસ નાડીઓ શરીરમાં આવેલા છે પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન નાગ કુર્મ કૃકુલ દેવદત્ત ધનંજય આદિ દસ વાયુઓ છે હૃદયમાં પ્રાણ ગુદામાં અપાન અને શરીરમાં વ્યાન સ્થિત છે નાગ નાગવાયુ કહેવામાં આવે છે અને ઉષ્મિલનમાં કુર્મવાયુ કહેવાય છે કૃકુલ વાયુને ક્ષુધાકારક જાણવો અને બીજ્રૂમ ભણથી દેવદત્ત નામે વાયુ જાણવો સર્વવ્યાપી ધનંજય વ્યાન વાયુ છે તે મરનારને પણ છોડતો નથી તે શરીરમાં રહીને ખાધેલા અન્નનો રસ નાળીઓમાં પહોંચાડે છે ખાધેલા અન્ન વાયુના બે ભાગ થાય છે જ્યારે ખોરાક ગોદા નજીક પહોંચે છે ત્યારે અન્ન અને જળ અલગ અલગ થઈ જાય છે જળ છે તે જઠરાગની ઉપર આવે છે તેની ઉપર અન્ન આવે છે અગ્નિને વાયુ પ્રદીપ્ત કરે છે તેથી મળનું પૃથ્થકરણ થાય છે પછી વ્યાન વાયુ રસને નીચે કરે છે પછી પૃથક થયેલા મળ કાન આંખ નાસિકા જીભ દાંત નાભી નખ ગોદા કુહ્ય ભાગ શીર શરીર કેસ આદિ બાર સ્થાનોથી બહાર આવે છે આ શરીરના બે રૂપો છે એક વ્યવહારિક કાર્ય કરનારું અને બીજું પારમાર્થિક કાર્ય કરનાર વ્યવહારિક કાર્ય કરનારું શરીર સાડા ત્રણ કરોડ રોમ સાત લાખ કેસ વીસ નખ બત્રીસ દાંત સો તોલા લોહી અને હજાર તોલા માંસ દસ તોલા મેદ સિત્તેર તોલા ત્વચા બાર તોલા મજ્જા ત્રણ તોલા મહારક્ત પાસેર પાસેર વીર્ય સાઠ હાડકા કોટાત્યવધી નસો અને પચાસ તોલા પિત્ત પચાસ તોલા શ્લેષમાંથી ભરપૂર છે જ્યારે પારમાર્થિક શરીરમાં છ ચક્ર આવેલ છે સઘળું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે પગ નીચે તલ પગના ઉપરના ભાગે વિતલ અને ઢીચણમાં સૂતલ જાંઘોમાં મહાતલ જાંઘોના મૂળમાં તલાતલ કમરમાં પાતાળ જાણવું નાભીને ભૂલોક તેની ઉપર ભૂવરલોક અને હૃદયમાં સ્વર્ગલોક કંઠમાં મહાલોક મુખમાં જનલોક લલાટમાં તપલોક અને બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણવું જોઈએ હૃદયમાંના કમળના ત્રિકોણના ત્રિકોણ પર મેરું અને તેની નીચે મંદર જમણા પાસે કૈલાસ ડાબા પાસે હિમાલય ઉપરની રેખા ઉપર રમણ પર્વત જાણવો જોઈએ અસ્થિ સ્થાને જાંબુ દ્વીપ મજા સ્થાને શાક માંસને વિશે કુશ અને શીરાઓને વિશે કૌચ ત્વચામાં સાલમકી બધા રોમોમાં સમુદ્ર દૂધ પાણી પરસેવા વિશે ક્ષીર સમુદ્ર મગજના ઝરણ વિશે સુરા સમુદ્ર મજા વિશે ધ્રુત સમુદ્ર શરીરમાંના રસને રસ સમુદ્ર રુધિરને દધી સમુદ્ર ગળામાંથી લંબિકા નાળીને શુદ્ધોદક સમુદ્ર જાણવો જોઈએ બિંદુ ચક્ર પર સૂર્ય બ્રહ્મરંધ્રનો મંગળ અને હૃદયમાં બુધ નાભીમાં મણિપુર ચક્ર પર બૃહસ્પતિ વીર્યને વિશે શુક્ર અને નાભી સ્થાને શનિદેવ મુખમાં રાહુ અને વાયુ સ્થાને કેતુને જાણવા જોઈએ મનુષ્યના શરીરમાં મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ યાખ્ય તથા આગ્યા આમ છ ચક્રો આવેલા છે મૂલાધાર લિંગ દેશ નાભી હૃદય કંઠ ભ્રુકુટીના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્ર આ સ્થાનોએ ચક્રનું ચિંતન કરવું જોઈએ આધાર ચક્ર ચાર પાંખડી વાળું તેજસ્વી ચક્ર છે સ્વાધિષ્ઠાન પાંખડીઓ વાળું સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર દસ પાખડી વાળું ડ થી ફધીના દસ અક્ષરો વાળું લાલ રંગનું છે અનાહત ચક્ર ચાર પાખડી વાળું ફ થી ટધીના બાર અક્ષરો વાળું છે અને વિશુદ્ધ વ્યાખ્ય ચક્ર સોળ સ્વરવાળું છે નિર્મળ અને હંસ શબ્દથી યુક્ત છે તેની ઉપર સહસ્ત્ર દલાત્મક એક કમળ છે તે કમળમાં સત ચિત આનંદ એવું શિવ સ્વરૂપ રહેલું છે એ ચક્રમાં શ્રી ગણેશ બ્રહ્મદેવ જીવ વિષ્ણુ ગુરુ આદિનું ચિંતન કરવું જોઈએ રોજ એકવીસ હજાર છસો શ્વાસો શ્વાસની ક્રિયા થાય છે હં ઉચ્ચાર સાથે શ્વાસ બહાર નીકળે છે અને સકારથી અંદર આવે છે આમ હંસ હંસ જાપ જપતો રહે છે જીવ આવી રીતે જોતા છસો જપ ગણપતિજીને છ હજાર જપ બ્રિતને ભાગે જાય છે શુક્ર આદિ ઋષિઓ પણ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહે છે કે સહુ પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ પછી પવિત્ર અંતઃકરણથી અપાજ ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ કમલમાં હંસ શબ્દ વાચ્ય શ્રી ગુરુનું ધ્યાન કરવું જોઈએ ત્યારબાદ આરો અવરો અનુક્રમે ઝટચક્રમાં સંચાર કરનાર કુંડલીનું ધ્યાન ધરવું જોઈએ બાદમાં સુશુભણા નામના તેજનું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવું જોઈએ આથી વિષ્ણુ પદને પ્રાપ્ત કરી શકાય છે માનસ પૂજન કરીને હરિ તથા શિવનું સ્નાન સંધ્યા સાથે પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ જો આમ સંસારી જીવ મારી ભક્તિ કરે તો તેને મોક્ષ જરૂર પ્રાપ્ત થાય છે આમ આ ભક્તિ માર્ગ સંપૂર્ણ વિચાર સાથે બતાવવામાં આવ્યો છે ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે સુકૃતિ જન્ય જન્માચરણ નિરૂપણો નામ સાર્થ પંચદસો અધ્યાય મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણ અધ્યાય પંદરમો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય સોળમો મોક્ષ ધર્મ વર્ણન અને સાથે ગરુડ પુરાણ અધ્યાય સત્તરમો ગરુડ પુરાણ શ્રવણ મહાત્મય પણ સાંભળીશું ગરુડ ભગવાન શ્રી હરિને પૂછે છે હે ભગવાન હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માંગુ છું આ અસાર સંસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનંત જીવોના સમૂહ ઉત્પન્ન થાય છે અને મરણ પણ પામે છે તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે હે પ્રભુ તે કયા ઉપાયથી આ સંસારની બાધાઓથી કષ્ટોથી છુટકારો પામશે ત્યારે ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ જેને સાંભળવાથી મનુષ્ય સંસારથી છુટકારો મેળવે છે મુક્તિ મેળવે છે તે પરબ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે તે સાત ચિત્ત આનંદરૂપ પરમેશ્વર છે જીવ તેનો અંશ છે સર્વે જીવો ભગવાન શિવ વડે ઉત્પન્ન થાય છે તે જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યેક જન્મમાં પામે છે હે ગરુડ મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે જીવનો પ્રથમ સ્થાવરમાં જન્મ થાય છે બીજા જન્મમાં ત્યાં સ્થાવર કીડો થાય છે ત્યારબાદ પશુ પક્ષી મનુષ્ય ધર્મ આચરનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે દેવના ક્રમથી જીવ મોક્ષ કરવા વાળો થાય છે જીવ હજારો વખત ચાર પ્રકારનું પિંડજ અંડજ સ્વેદજ ઉદભીજનું શરીર ધારણ કરે છે તેમજ છોડે પણ છે છેવટે સારા કર્મથી મનુષ્ય થાય છે આમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે દેહધારીઓને ચોરાસી લાખ શરીર ધારણ કરવા પડે છે પરંતુ મનુષ્ય શરીર વગર બીજા અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોમાં પુણ્યકર્મના સંચયથી મનુષ્ય શરીર મળે છે આ મનુષ્ય શરીર મળ્યા પછી જે પોતાને તારી શકતો નથી પોતાનું હિત વિચારી શકતો નથી કોઈ પુરુષાર્થ કરી શકતો નથી તેને પાપી માનવામાં આવે છે સકળ ઇન્દ્રિયોને વસ થઈને તત્વાભ્યાસ કરવો જોઈએ સંપત્તિ સ્વપ્ન સમાન છે તારુણ્ય પુષ્પની પેઠે સુકુમાર છે આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચળ છે વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે કેટલુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગ આદિમાં નાશ પામે છે બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે આથી કરીને મનુષ્ય ધર્મરૂપ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવવી જોઈએ નહીં અસાર દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરીને જીવનનો મહામૂલો સમય ગુમાવવો જોઈએ નહીં આ મારી સ્ત્રી આ મારું સંતાન આ મારો ભાઈ આ મારી બેન આ મારું ધન આ બધી માયામાં ફસાઈને સાચો મોક્ષ માર્ગ ભૂલવો ન જોઈએ જીવને કહેવું જોઈએ મનને સમજાવવું જોઈએ કે હે જીવ જરા આયુષ્યરૂપી માર્ગને વિશે વ્યાધિરૂપ સૈન્યવાળા મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છું આવું જાણ્યા છતાં તું પરમાત્માને દેખી શકતો નથી તૃષ્ણારૂપી સોયામાં પોરોવાઈને વિષયરૂપી ઘીથી તળાઈને રાગ દ્વેષરૂપી અગ્નિથી ઉપર પક્વ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે જે જન્મ્યો છે તે મરવાનો તો છે જ બાળક તરુણ વૃદ્ધ તથા ગર્ભમાં સ્થિત રહેવાવાળાને મૃત્યુ અવશ્ય આવે છે આ જગતનું વિધાન છે આ જીવ પોતાનો દેહ છોડીને યમને ઘેરે જાય છે જે સંસારી છે તે દુઃખી છે જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે આમ દેહાદિક પરથી મમતાનો ત્યાગ કરીને સંત સમાગમ કરવો જરૂરી છે સ્વર્ગનું સુખ ઉત્તમ છે આમ સાંભળવાથી સંતોષ પામીને તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમ આદિ ક્રિયામાં જ આસક્ત થાય છે કેટલાક મૂર્ખાઓ મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે કેટલાક જટા વધારે છે કેટલાક મૃગ ચર્મ ધારણ કરે છે આમ આવો વેશ ધારણ કરીને બીજાને ફસાવીને સંસારમાં નાખે છે જે સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગે દોરે છે તે મિથ્યાભિમાની છે મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે અમૃત અમૃતપાનથી જેણે જ્ઞાન લાધ્યું છે તેને માટે અન્ય ઉપાય નકામો છે ભગવાન શ્રી ગરુડને કહે છે હે ગરુડ વેદાધ્યનથી મુક્તિ નથી કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી માત્ર જ્ઞાન થકી જ મુક્તિ મળે છે આ જ્ઞાન ગુરુ વડે પ્રાપ્ત થાય છે આ જ્ઞાનના પરોક્ષ અપરોક્ષ બે પ્રકાર છે પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે જ્યાં સુધી કરેલ કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય જ્યાં સુધી સંસારને લગતી વાસનાઓ હોય જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અધ્યાત્મ આદિ વિવિધ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસના રૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ લાગે છે અને જેના સ્પર્શને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય લેવો પડે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે હે ગરુડ હવે તમને હું તત્વ પુરુષનું છેવટનું જ્ઞાન કહું છું તે તમે સાંભળો જીવોને મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગ દેહ પણ રહે છે આથી કરીને મોક્ષ અર્થીઓ નરકરૂપી વ્યાધિથી ચિકિત્સા કરીને અંત નજીક આવતા બધા ભયનો ત્યાગ કરીને અસંગરૂપી શસ્ત્રોના શાસ્ત્રના તથા દેહ પર પ્રીતિ રાખનારા પુત્ર આદિનો ત્યાગ કરવો જોઈએ ધૈર્યવાન મનુષ્યએ તો ઘરનો પણ ત્યાગ કરીને બહાર નીકળી જવું જોઈએ ત્યાર પછી સાડી તીર્થો અથવા પુરીઓ જેવી કે અયોધ્યાપુરી મથુરાપુરી કાશીપુરી કાંચી અવંતિકાપુરી દ્વારકાપુરી આદિમાં સ્નાન કરીને પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપન કરવું જોઈએ અહીં બેસીને ઓમકાર બીજ મંત્રનો જાપ કરતા કરતા દેહ પડવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો છે હે ગરુડ આમ મેં તમને જે પણ આ બધું જણાવ્યું છે તે સકળ શાસ્ત્રના સારરૂપ છે હવે તમારે સિંહ સાંભળવાની ઈચ્છા છે ભગવાન શ્રી હરિની આ વાણી સાંભળીને ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા પછી ગરુડે કહ્યું હે ભગવાન હે નાથ આપે અમૃતરૂપી કથા મને કહી સંભળાવી મારા સંશયોનો નાશ કર્યો છે આમ કહીને ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા ઈથી શ્રી ગરુડ પુરાણે સારો ધારે ભગવદ ગરુડ સંવાદે કર્મ નિરૂપણો નામ સોળસો અધ્યાય સમાપ્ત તો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો છેલ્લો અધ્યાય સોળમો અધ્યાય હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણના મહાત્મય વિશે જે ભગવાન શ્રી હરિવિષ્ણુએ જ ગરુડને કહ્યું છે ગરુડ પુરાણ શ્રવણ મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે ગરુડ આ રીતે તમને બધા કર્મ જણાવ્યા જેને અંદર સાંભળી લેવાથી એટલે કે ઓર્ધ્વ દેહિક કર્મ કરતા બધા પાપોથી મુક્ત થઈ જવા પામે છે જે આ લોકમાં કર્મ પિતૃઓને મુક્તિ તથા સંતાનો ચાહનારને ફળ આપનાર છે તે આ લોક અને પરલોકમાં સુખદાયક છે જે અધમ નાસ્તિક આ કર્મ કરતો નથી તેનું સુરાતુલ્ય જળ પીવાલાયક હોતું નથી દેવતાઓ અને પિતૃઓ તેના ઘરને જોતા નથી તેથી પિતૃઓના કોપથી સંતાનોને દરિદ્રતા આવે છે બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્ય શુદ્ર અને બીજાઓ જે પ્રેત ક્રિયા કરતા નથી તે બધા ચાંડાલ સમાન છે જે આ કથાને સાંભળે છે તે બંને પાપોથી મુક્ત થઈને દુર્ગતિ પામતો નથી જે માતા પિતાના મરણ પર ગરુડ પુરાણ સાંભળે છે તેના માતા પિતા મુક્તિ પામે છે અને સંતાન સંતતિવાન થાય છે જેણે ગરુડ પુરાણ સાંભળ્યું નથી ગયામાં શ્રાદ્ધ કરવા ગયા નથી વૃત્સોત્સર્ગ માસિક વાર્ષિક શ્રાદ્ધ કરેલ નથી તેને સંતાન કેમ કહેવાય તે ઋણથી મુક્ત કેવી રીતે થઈ શકે આથી કરીને બધાએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર અને દુઃખોનો નાશ કરનાર ગરુડ પુરાણ પુણ્ય પવિત્ર છે તે પાપોનો નાશ કરે છે ગરુડ પુરાણ સાંભળવાથી પાપોનો નાશ થાય છે મનોરથ પૂર્ણ થાય છે આથી તેને અવશ્ય સાંભળવું જોઈએ આ ગરુડ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે ક્ષત્રિય સાંભળે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે વૈશ્ય સાંભળે તો તે ધનવાન થાય છે અને શુદ્ર સાંભળે તો તે પાપોમાંથી મુક્ત થઈ જવા પામે છે ગરુડ પુરાણ સાંભળતા પહેલા પ્રથમ આ પુરાણની પૂજા જરૂર કરવી જોઈએ પછી વસ્ત્રા અલંકાર આદિ ઉપચાર સમર્પણ કરીને પુરાણ વાંચનારની પૂજા કરવી જોઈએ પછી તેને સોનું તથા ભૂમિ આદિનું દાન આપવું ભગવાન ગરુડજીને કહે છે હે ગરુડ આ કથા વાંચનાર સંતુષ્ટ થાય તો હું સંતુષ્ટ થાવ છું ઈતિશ્રી ગરુડ પુરાણે શ્રવણ ફલ સમાપ્ત મિત્રો તો આપણે સાંભળ્યું સંક્ષિપ્તમાં સંપૂર્ણ ગરુડ પુરાણ એકથી સોળ અધ્યાય અને સત્તરમો અધ્યાય છે ગરુડ પુરાણના મહાત્મયની કથા જેને સાંભળવા માત્રથી જ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે અને મનુષ્યનું જીવન સફળ થઈ જાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપ પુણ્યના લેખાજોખા બતાવનાર આ ગરુડ પુરાણને સાંભળવું અવશ્ય જોઈએ કે જેથી મનુષ્ય વિવેક બુદ્ધિ દ્વારા જીવનનો નિર્વાહ કરે અને અંતે મુક્તિનો અધિકારી બને અને પિતૃદેવતાના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય અને પિતૃદેવતાની કૃપાથી વંશવૃદ્ધિ થાય સુખ સમૃદ્ધિ યશ કીર્તિ સંતાનનું સુખ આદિ પ્રાપ્ત થાય એવું આ શુભ અને મંગલકારી ગરુડ પુરાણ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી બોલો ભગવાન નારાયણની છે ગરુડ ભગવાનની છે પરમ ગુરુ વેદ છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ